નમસ્કાર દર્શક મિત્રો અસ્મિતા વિશેષ સંવાદના આ પ્રકલ્પમાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ એ બે સંસ્થાઓના ઉપક્રમે એક વિશેષ પ્રકલ્પ આપણે નિહાળી રહ્યા છીએ વિચારબીજ એમાંથી આવ્યું છે કે આવતીકાલની પેઢીને આજના કેટલાક સમર્થ વ્યક્તિત્વનો પરિચય એ વ્યક્તિત્વો સાથેના દીર્ઘ સંવાદ દ્વારા કરાવીએ કારણ પણ બહુ સ્પષ્ટ છે કે આજની પેઢી પોતાના મોટિવેશન માટે બહુ ક્યાંય બહાર ન જાય તો ચાલશે કારણ કે આપણી આજુબાજુ એવા વ્યક્તિ વિશેષ બેઠા છે કે એમણે જીવનને પોતાના માર્ગને એવા મોટા પ્રયાસોથી કંડાર્યો છે કે જેમાં મુશ્કેલીઓ આવી છે જેમાં સમાધાનો કરવા પડ્યા છે અને એમ કહો કે સિદ્ધિ લીટીની યાત્રા નહોતી છતાં પણ આજે તેઓ સમાજમાં મૂલ્યવાન પ્રદાન કરી શક્યા છે કેમ બન્યું આ શક્ય છે હા શક્ય છે પણ એમ કહીને આપણે નહીં અટકી જઈએ આપણે કેવી રીતે શક્ય છે એ આવા વ્યક્તિઓ પાસેથી સાંભળીશું આજે વિશ્વકોષ ટ્રસ્ટના આ સ્ટુડિયોમાં એક બહુ પરિમાણીય વ્યક્તિત્વ વધાર્યું છે એમ કહેવાય કે સામાન્ય રીતે સચિવાલયમાં કામ કરનારો વ્યક્તિ એ ધીમે ધીમે વૃક્ષ થતો જાય પણ આપણી સાથે એવા વ્યક્તિ વિશેષ છે કે વધુને વધુ કોમળ થતા ગયા છે અને પોતાની નિસ્બત સમાજ સાથે જોડી શક્યા છે એવા મૂળ સાહિત્યના તળ સાહિત્યને જેમણે સ્પર્શ્યું છે જેમણે માણ્યું છે અને અનેક લોકો સુધી પહોંચાડ્યું છે તેવા શ્રી દલપતભાઈ પઢિયારનું હું આપના સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું પઢિયાર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું આભાર વ્યક્ત કરું કે આપ સમય કાઢીને અહીંયા આવ્યા છો મેં કહ્યું એ પ્રમાણે અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે આ નિરાંત જીવની ગોષ્ઠી છે અને બહુ સહજતા છે જે ઇન્ફોર્મલ ગણી શકીએ કેમેરાઓ એટલે મંડાણા છે સામે કે આને આપણે આરખ્વાઈઝ કરવું છે છતાં આપણે બહુ સરળતાથી વાતો કરવી છે દલપતભાઈ એટલે એક અચ્છા સા ગાયક એક અચ્છા સા કવિ રચયિતા સર્જક અને વહીવટની અંદર પણ પોતાનું પ્રાવીણ્ય જેણે પોતે બહુ જ લાંબા કાર્યકાળ સુધી દર્શાવ્યું છે વ્યક્તિ પણ આપણે તો શરૂઆત કરીએ કે દલપતભાઈ ગામમાંથી આવ્યા અને અમારા સુધી પહોંચ્યા એ ગામનો ફાળો માતા પિતાનો ફાળો ત્યાંથી આપણે કરીએ બહુ સરસ તમે એવી જગ્યાએથી વાત મૂકી કે ગામ મારો વતન પ્રદેશ અને ગામ એવું નામ બોલતા જ મને ઘણીવાર આખો નાખો હું ગામમાં જતો રહું છું એટલે મારું ગામનું નામ કહાનવાડી નામ પણ કેવું સરસ છે કહાનવાડી કૃષ્ણની વાડી એમ વાડી પણ પાછી કૃષ્ણની એ જૂના ખેડા જિલ્લાનું અને ત્યારનો તાલુકો બોરસદ આજનો જે જિલ્લા વિભાજનો થયા તેમાં આજનો તાલુકો આણંદ જિલ્લો આણંદ અને તાલુકો આંકલાવ આંકલાવનાથી નજીક થાય મહી મહી નદીને કાંઠે મારું ગામ છે મારું પોતાનું ખેતર જ મહિના ઓવારામાં એકેનો છેડો ઉતરે છે એટલે એવું રૂડું ગામ છે અને આજથી સમજો ને આજે મને ઓગણીસો ને પચાસની વાત કરું મારો જન્મ એક એક ઓગણીસો પચાસ એટલે આટલા વર્ષો પહેલાંનું ગામ અને આજનું ગામ બંને મારા ચિત્તમાં છે બેઉ છે ત્યારનું ને આજનું ત્યારનો પણ એટલો બધો આનંદવાળું ગામ છે એટલું બધું ભર્યું ભર્યું ગામ છે અને આજનું પણ ગામ તો છે પણ બંનેનો અનુભવ ત્યારનું ગામ વાત કરું તો મેં મારી કવિતાઓમાં માંડીને કર્યું છે આજે પણ કરીશ ગામ તો ગામ જ છે પણ ગામ હવે એનું એ ગામ મને મળવું મુશ્કેલ છે જે હું મૂકી નાખ્યો હતો એટલે પણ એવું હોય પણ ન શકે ક્યારેય કોઈ સ્થિતિ કોઈ સ્થળ કોઈ સમય ત્યાંનો ત્યાં રહેતો નથી પણ એની એની વાતો લાંબી છે મૂળ એ કાહનવાડી ગામમાં મારો જન્મ અને હું ભણ્યો પણ ત્યાં બહુ તળપ્રદેશ આખો અને રવિશંકર મહારાજે જે ચોપડી લગી છે માણસા એના દીવા એમાં જે બારવટીયા ત્યાં રમ્યા છે એ અમારા કોતરોમાં ફરતા બાબર બારવટીઓને ભૂપત બારવટીયાથી માંડીને આ બધા એ એ વિસ્તારમાં કારણ કે કોતરો છે મહીસાગરના અને એનો વૈભવ પણ જુદો છે એટલે ગામની વાત પાછી બહુ માડીન થાય એવી છે ગામના કેટલા મોટા માણસો એવી વ્યક્તિઓ કે આમ આમ યાદ કરીએ તો એ ગામની વ્યક્તિઓ વિશેનો એક મોટો ગ્રંથ થઈ શકે એમ છે એટલા મોટા માણસો એક વૈદ એક સુથાર એક સોની મારું મારા ગામમાં સોની ફળ્યું છે આજે આજે સોની ફળિયું નામ નામ છે સોની ફળિયું એવું હવે એક જમાનામાં સોનીઓ ત્યાં રહેતા હતા આજે તો એનું નામ નિશાન નથી એ ગામમાં સોની ફળિયું કઈ રીતે હોઈ શકે અને એવું પણ ખરું ગામનું નામ અમારું જરા વિશિષ્ટ છે અમારે ત્યાં બારવટિયા પાયકાના પણ દાખલા છે અથવા બારવટુ કર્યાના પણ દાખલા છે અમારો સાતમી પેઢીનો જે જેની અમારી ગાડી આજે ચાલે છે એ બારવટીઓ હતો એમ હા અમારો વીરો વિરદા બારવટીયો એ બધા જ પ્રકારના બધી જ પ્રકારની જે માણસાઈ ન કહેવાય એવી બધી બધી જ પ્રવૃત્તિઓમાં હતા એ ધાડ પાડવામાં ચોરી કરવામાં હત્યા કરવામાં બધું હતું પણ એ જ એક ચમત્કાર છે એ મોટા અનાયાસ યાદ આવ્યા એ એટલે એવી ઘણી વ્યક્તિઓ વિશે વાત થઈ શકે એમ છે

હવે એ એક કલ્પનાનો આનંદ પણ છે પણ હું જે ગામ જોઈને આવ્યો છું એ પણ ઓછું ઓછું કે નાનું નહોતું એ બરોબર ચરો બે બાજુ બે મોટા ચરા અને એ ચરામાં ગામ પેસવાની તમે પેશો ને તો અંદર સૂર્યનો તડકો ના આવે એટલો ઘનઘોર એટલા વૃક્ષોવાળો ચરો આજે ત્યાં એક પણ બાવળીઓ નથી એક પણ ઝાડ નથી એટલે આ આ બધા પ્રશ્નો આપણે કંઈ પ્રશ્નો રીતે નથી જોવા પણ એક હતું એ ગુમાવ્યાનો પણ એક અંદર અંદર એક એક જુરાપો છે એટલે આ ગામ એ રીતે પણ યાદ છે ને આ ગામમાં તો જે ગામમાં જન્મ્યા હોય એનું આપણને ચોક્કસ અનુરાગ હોય એનું તો કહીશ કે હું રહ્યો છું ગામમાં કેવળ ધોરણ એકથી ચાર જ ભણ્યો છું પ્રાથમિક શાળા ઓકે અને તે પછી હું ભણવા માટે વિદ્યાલય બોચાસણ ગયો એટલે ત્યાં સુધી ત્યાં સુધી કેવળ ચાર સો ધોરણ સુધી જ હું ગામમાં રહ્યો છું ઠરી નવ એક વર્ષ કે દસ બહુ કરીએ તો મોડો ભણવા બેઠો હું એ જમાનામાં બરાબર એ એટલે દસ અગિયાર વર્ષનો એટલે મેં જે ગામ જોયું છે એ અગિયાર વર્ષનો નાનું જ જોયું છે અને પહેલાં બે વારસ બધ કરો કે સાત એક વર્ષનું ગામ પણ આજે સિત્તેર વર્ષ પછી પણ એ જ ગામો લઈને ફરું છું મને એ ગામ હજી મારામાંથી હું પૂરું નીકળ્યું નથી મારી કવિતામાં પણ પૂરું ઉતારી શક્યો નથી એમ એની વાત મારી પૂરી થઈ નથી એટલે ઘણા એમ મિત્રો કહેતા હોય કે તમે તો એનું એ જ લખો છો એનું એ લખવું કંઈ મારા માટે ખોટું નથી બીજું જ લખવું ખરાબ છે એનું એ જ લખવું જોઈએ પણ એનું એ એટલે લખવાની વાત જુદી બનવી જોઈએ ગામ તો ક્યારે ખાલી થાય જીવન તો જીવન જેવું છે એ તો તમે ગમે ગમે એટલું ઉતારો એ જીવન તો જીવન એની રીતે અભિવ્યક્ત થયા જ કરે પણ એની અપેક્ષા લોકોની હોય છે કે બીજું કંઈક મળવું જોઈએ એટલે કવિતામાં ગામની વાત જે કરી હા હા એ કવિતા સ્મરણમાં એ તો ઘણી બધી કવિતાઓ છે પણ એનો કોઈ થોડો ઝલક અમને હવે દાખલા તરીકે અમારે કંઈક યાદ આવી જાવ તો કહું નહીં તો લાંબી લાંબી કવિતાઓ છે ને પાછી હવે ત્યાં શું છે એ ગામમાંથી મને જે મળ્યું છે કવિતાનો કવિતાની એક તો સામગ્રી સામગ્રી એટલે જીવન બધું જીવન એ આખા કોતરો નદી લોકો પ્રકૃતિ પ્રાણીઓ એ બાળપણ આ બધું જે ઝીલ્યું ને એ કવિતામાં આવ્યું ત્યાં મને મળ્યું ઢાળો અચ્છા લોકો જે ગાય લોક ને પર્વો તેના ઉત્સવો તેના લોકગીતો એના મરસિયા મરી જાય ત્યારે મને મરસિયા ગવાય એટલે આખું ગામ જાણે ડૂમો ભરાઈ ગયો એવું આખું ગામ શબ્દ થઈ જાય એ એ સમય હતો આજે તો એવું કંઈ રહ્યું નથી એ નથી રહ્યું એની વસ્તુ જુદી છે પણ એ અંદર હજી એ પડેલું છે એ એ લય દાખલા તરીકે શીતળા તમે ગવાતા ગીતો પછી લગ્ન વખતે ગવાતા ગીતો લગ્નના જુદા જુદા પ્રસંગોએ થાબલી નાખવાથી માંડીને વડાવવા સુધી અને આ બધાના જે ગીતો ગવાતા એ ગીતોનું પણ જે લોકોએ ખેડેલું વસ્તુ અંદર જે આવતું લોકગીતોમાં લગ્નગીતોમાં એ વસ્તુ આજે રહ્યું નથી પણ જે હતું એટલું સમૃદ્ધ હતું કે અમે જાળવી શક્યા નહીં આ તો સારું કર્યું કે આ સંસ્થા તમે અને આ વિશ્વકોષ એક મોટું મોટું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છો એ ગીતો હોત ને મેં એ તમને નવાઈ લાગશે એ ગીતો જાળવા માટે કેટલી કેટલીક કવિતાઓ મેં લખી છે દાખલા તરીકે હું કહું જ હવે હવે યાદ આવે હું આમ આમ છે ને અંદર પડમાં ફેટા હોય ને પછી પ્રગટે હું થયું હવે અમારા મોટા મારા ગામમાં આજે પણ બસો વડ છે તમને નવાઈ લાગશે આ ગામ ઉજ્જડ કહું છું પણ હજી બસો વડ છે ઘણો તો મોટા વડ મારી ઉંમર કરતાં દોઢ ગણા એટલે દોઢસો વર્ષ જૂના વડ છે અને વીઘા ભેગા બબે વીઘામાં પથરાયેલા હોય ત્યાં અમારા બધા ગીતો ગવાય ને બધા લે ને નાચે હવે એક એક મારી કવિતા છે જે ભણાવાયતી પણ હતી ટીંટોળો કરીને ટીંટોળો ટીંટોળીને ટીંટોળો ટીંટોળી ટીંટોળીનો વર ટીંટોળો પણ અમે દેશી ભાષામાં બોલીએ ટેંટોળો ટેટોળો ટેંટોળો એ ટેંટોનું ગીત ગવાતું અમારે મારી એક કવિતા એ ગીતની પહેલી પંક્તિ મેં ઘણા ઘણા લોકગીતો મારી કવિતાની પહેલી પંક્તિથી કર્યા છે પછીનો આખો એનો માંડવો એનો મંચ જુદો પહેલી પંક્તિનું જે ઉડાણ છે મારું ઉડ્ડયન છે તો મારું ઉડવો મારું ટેક ઓફ છે ત્યાંથી છે અચ્છા હવે એક આવી ગીત છે એક શિવનો ટેડો આવું ગવાય અને એના પાછળ આખું ગવાય ને તો એના લય ઢાળ ઢંગ લેવાની ધપછપ બહેનો એક સાથે લે એટલે ટીંટોળો ટીંટોળો લેવાનો પણ ખરો ટીંટોળો ગાવાનો પણ ખરું એની એ આ પંક્તિ છે એના મોઢામાં દૂધિયા દાંત બોલે ટેટુડો હવે અમે ટેટુડો બોલી લે જે દેશી અમારી ચરોતરની ભાષામાં આ ચરોતરી બોલીના બધા પ્રયોગો એના ઉપરથી પછી આખી કવિતા એક બની છે એ કવિતા ઉમાશંકરભાઈને પણ ગમેલી ઉમાશંકરભાઈને પહેલું મોડતા કે દલપત ટીંટોળો તમારો જોરદાર છે એમ કે પણ એ એ દેશી લગ્ન લેખિત દેશી પર્વોમાં ગણા ગાવાતા ગીતોના ઢાળ પછી તો એને હું એ ત્રણ પંક્તિઓ સંભળાવી દઉં મજાનું ગીત છે એ એક ટે ટૂડો એના મોઢા મેં દુધિયા દાંત બોલે ટે ટૂડો એ તો છપ્પાઈ છોરી જોતો તો છુપાઈને છોરી જોવાની પાછી જુઓ એ લક્ષણ આ નાયકનો કેવો વિલક્ષણ નાયક છે એને એંશી વર્ષનો પાછો જેવો તેઓ ને એંસી વર્ષે પણ જે નાયક છે શું લોકગીતોની આમ બલિયારી છે એ તો છપઈને છોરી જોતો એના નેણા મેં નવરા નાગ ડોલે ટૂડો આ આ કવિતા જો આમ ચાલી આગળ નેણામાં નવરા કે એના રાગને એના અંદરના જે નો જે ભાષાકલ્પ છે મે નવરાેં ટૂડો એક શિવરનો ટે ટુડો અમે ત્યાં ટૂડો બોલી પછી ટીટોળો એમ જામતું નથી ત્યાં ટુડો જ આ તો પછી બદલાય છે ટેડો તો ટાલવાળો ટોપી માગી લાયો બેની ઘડી ડહરક મું છો વાળો મેં શો આંજી આયો બેની બોલસા એની બાળકુંવારી કાનુડો એની હેડસા હલ્લક મલ્લક ઘેલો ટે ટૂડો એ શીવરનો ટે ટૂડો શેરીએ શેરિયે સાદ પડાવો ટે ટૂડો ઢોલિયા ઢેકી છાંય ઢળાવો ટે ટૂડો એનો રેસમિયો રૂમાલ ચડતો વે છૂડો એક સીવરનો ટે ટૂડો કાળે ઉનારે કરા પડ્યા અલી ટે મારી છાવણીઓ મેં છરા પડ્યાલી ટેડો એણે તાણીને મારા તીર રાયવર ટે ટૂડો એક એસી એના મોઢા મેં દૂધિયા દાંત બોલે ટે ટૂડો એસી નો દૂધિયા દાંત અને પાછો નવરા નાગ એટલે આગળના જે ખેલ છે એ કવિ તરીકે પાછા આપણા પણ શું ઉપાડ મળે છે બીજું એક અમસ્તુતા યાદ જ આવ્યું છે તો કહી દઉં ફટાણા દાખલા ફટાણા અમારે ત્યાં બધા વસ્તી પહેલાં એ દરબારોની ઠાકોરોની એમ આમ બહેનોની મર્યાદાઓ બહુ હોય બહાર નીકળાય નહીં અને ગોંધાઈ રહેવાનું એમ જ કહેવું પડે પણ લગ્નના દિવસે એમને છૂટ હોય છે એ ગાઈ શકે ફટાણામાં ભલભલા ફેંટાવાળા બેઠા હોય તો પણ આ ઘા કાઢે ને તે દાળ વારો પાડી દે એમનો એ એટલે એક ફટાણાનું એક લીટી લઈને એક ફટાણું પણ કવિતાના રીતે લખેલું છે એક ગરદભડી જે ગાજર ની રે આ ફટાણા નો ઢાળ છે ફટાણા નું વસ્તુ નથી પણ ફટાણા નું અંદર જે નાયક છે જુદો છે ગરદગદ ગરદબડી એટલે આપણી મનોવૃત્તિ ઓછી દરેક ને આ અને એ હોંચી રે હોંચી એનો લેખો છે મૂળેનો એ મુખડો છે એ એક કટાક્ષ કાવ્ય છે પણ આપણને પોતાને વેરતું આપણને ઘેરતું એ છે એ ઢા મને જે ઢાળ લોક ઢાળો એ મારી કવિતાને જે પ્રાણ પૂર્યા છે એનો આ એની ભૂમિકારૂપ આ વાત છે અને જે ભાષાની ગંજાવર સામગ્રી છે બોલીઓના જે જે આખા પદાર્થો છે લય લેકા એના ઠેકા એક ગર દબડી જે ગાજરની લો ચી હોચી રે હો કથા એવી છે જાણીએ છીએ બધા કે ગ કુંભારનું ગધેડું ચાલતું નહોતું અને એ તો ન ચાલે ચાલેતો નતો ધંધો ન ચાલે એને યુક્તિ કરી કે એને બોચી ઉપરથી આગળથી માથા આગળ એક ડંડો બાંધ્યો અને આગળ ગાજર લટકાવ્યું ગાજર લટકાયું એટલે એવી રીતે લટકાયું કે આમ ગાજર મોઢામાં મોડા સુધી આવે પણ મોઢામાં ના આવે આ આ લટકાવેલું જ છે દુનિયાભરમાં બધાને આગળ મોડા સુધી આવે પણ મોડામાં ના આવે એક અગર દબડી જે ગાજરની લોચી હોંચી રે હોંચી પુષ્કા ખા તો એને કોકરી ખોંચી હોંચી રે હોંચી ઉભી બજારેથી ભાગો રે ભૂંચી હોંચી મારે લીધે આખી અરવલ્લી ઊંચી રે હોચી લાવો પટોળા ને લાવો લી હિરે હંચી હેળી ને હું તો હિમાલય પહોંચી હંિ રે હોચી છેલ્લે શિખર જઈને બાંધેલી રે હંચી અંધારા મેં मैं तो उपनिषद वाची वहाँी रे चलू छू पाचु आगे हेड़ी ने हूँ तो हिमालय रे हाँची, तो हाँची, हाँची। अंधारा में मैं तो उपनिषद वाँची हाँची रे हाँची। वाँची वाची वाची ने बधी वैकुंठ ढोंची हाँची रे हाँची एक घर जे गाजर निची આ ઢાળોનું કામણ જે છે અને આ આ ઢાળ સચવાય એટલા માટે પણ આ કૃતિ કરેલી છે એમ કરતાં કૃતિ બની ગઈ એ તો મારો મને સરસ્વતી દેવીનું વરદાન છે આ એવા અઢળક ઢાળ ઉપર જેમ છંદો આપણને કામ લાગે છે કવિતાના અને ઓગળી જાય તો પછી છંદો જુદા રહેતા નથી એમ ઢાળ પણ મને છંદોની જગ્યાએ કામ લાગ્યા છે મારી કવિતામાં છંદો જગ્યા આ લોક ઢાળો ભજનોના પણ અગણિત ભજનો મને મોડે છે મારી પોતાની મારું મંદિરમાં છે મારો કે કે આ બધો જે ઢાળ લોક બોલી સુધી પોતાનો પહોંચ્યા તો ઉછેર જ એ વાતાવરણની વચ્ચે થયો એવું બન્યું હા 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 એ તો બહુ પાછી આટલી જ મોટી વાત છે મેં કહું તેમ મારો સાતમી પેઢી નો વડવો વિરદાજી એ બધી રીતે બધા અપકૃત્યો અને એ મોટી રાડ હતી એની અમારે આ પહેલા એવું કહેવાતું કે વડોદરાનું દાંતર ખોવાયું ગયું હોય ને તો અનગઢ કાંડવાડી વાળા લઈ ગયા છે એવી એવી છાપ હતી હા એટલું આ ધાડ પાડનારા ખરા અમારા લોકો એક જમાનામાં એ ધાડ બહાર ની એ પાડે ને અંદર પાડે તે હાચો અને અમારે વીરાની ધાડ અંદર પડી ગઈ એને હું એને કુકરમાં કરેલું એક મોર મારેલો કહું આજે મારી ઘરની જ વાત કરું મોરની હત્યા કરેલી એનો બાપ એનો પિતા મારો પડવો ભવાનદાસ કરીને એ ભગત ભજન સિવાય એને કંઈ ગમે નહીં અને શેરખી જે રવિભાન સંપ્રદાયની બહુ પહેલી જગ્યા એના સાધુ અમારે ત્યાં આવતા ગામમાં એની સાથેની બેઠક ઉઠક એટલે એ ભગત પણ આની સોબત વિરદાની સોબત જુદી એટલે એણે પોતાનો પોતાના પોતાનો કર્મો કરી જ રાખેલા એટલે આને એક દિવસ એવું થયું ભગવાનદાસજીને કે આ તો આ નહીં સુધરે તો શું કરવું પણ હવે બીજું તો થાય નહીં એટલે મોરની હત્યા કરીને ઘરની અંદર જ એ એનું બધું સાફસુફ કરીને કરીને પછી એટલે આને મરી જવાનો વિચાર કર્યો એના પિતાજીએ ભવાનદાસજીએ ઓકે હવે શું જીવન કરવાનું ઘરમાં કે છે આવું થાય એટલે એણે છે તે ઘરમાં જ ઘરનું મોટી પાટડી અમારું જૂનું ઘર હતું હોય તો નવું થયું મોટી મોટી પીઢ બાકી એક ઘરમાં એક ફાંસો બાંધીને મરી જવાનો વિચારું તે દિવસ હશેકીનો મહારાજ કોઈક મહંત ના યાદ નથી દિયાળદાસ કે કોઈ હશે એ આવી ગયા અને ફાંસો ખાતા ને એને અટકાવ્યા કે ભાઈ એ બોલાવો તા કે જો હું આજે મારો દીકરો જો એ ન છોડવાનો હોય એનું કામ તું મારે દેહ મારે રાખવો નથી હું આ દેહ છોડી દઈશ બેમાંથી એક જ વસ્તુ નક્કી છે આ એનો સંકલ્પ હતો કંઈક જોગ હશે અને બોલાયો તે દિવસ પેલો ગામમાં હતો વીરદા આવીને બોલાયો ને ખબર નહીં વાતો જે સાંભળી છે એટલે એને આવીને જોયું તો પોતાના પિતાજીના માથા ગળામાં ફાંસલો છે સાધુ ઊભા છે અને સાધુ સાથે કંઈ નિસ્બત નથી પિતા પરનો પ્રેમ ઓછો નથી પણ કર્મ તો વળગેલું હતું એટલે સ્વાગત પણ હતી અને સાધુએ પણ કોણ જાણે શું એમ હતી કે એને મોટી એક જે લાકડી રાખે ને સાધુ માર્યો વિરદાર ખૂબ માર્યો હવે આ તો એક સાથે દસ ને વધારી નાખનારો બારવટીઓ એક સાધુ ને માર્યો અને પણ એ જ હું કઉ છું કે જોગ હશે એ ઉભો રહ્યો એમ કેતા કે હવે શું છે તો કે જો આ તારો તારા કર્મે તારા પાપે તારો બાપ મરવાનો છે આજે તું નક્કી કરી લે તારે બાપ જોઈએ છે કે તારું પાપ જોઈએ છે તારે બાપ જોઈએ છે કે તારે પાપ જોઈએ છે હવે તું નક્કી કર અને સાહેબ શું લાગ્યું કે એણે એ એ જ આખો ફાંસલો એના પાપ બાપનો ઉતારીને પોતાના ગળામાં પહેરી લીધો એમ તમારે ના જવાનું હોય જવાનું હોય તો મારે જવાનું હોય સાધુએ બેને ઉતાર્યા તે દિવસથી મારા ગામમાં દીવો છે આજે હું સાતમી પેઢીનો એનો વારસ છું ગાડી છે અને રવિભાન સંપ્રદાયની ગાદીનો હું આજનો ઉત્તરાધિકારી છું મારી જગ્યાના અઢીસો ગામ છે અઢીસો ગામના અઢીસો ગામમાં અમે સાત પેઢીથી કામ કરીએ સાહેબ સાત પેઢીથી અઢીસો ગામના અને કેટલાક ગામ તો પાંચ પાંચ હજારની બબે બે બે હજારની વસ્તીવાળા આખા ગામ છે અને તે દિવસે આ સંપ્રદાયના અનુયાયીઓ ગામ અનુયાયી થયેલ આ જગ્યાના અનુયાયીઓ અઢીસો ગામ છે અને અઢીસો ગામમાં મારા અનુયાયીઓ છે અને વિસ્તરતા ગયા છે એટલે એ એ માણસે પહેલ વહેલું આ કામ શરૂ કરેલું છોડ્યું સાહેબ તે દિવસથી છોડ્યું અને તે દિવસ બીજે દિવસે એ ઘોડો લઈને જતો રહ્યો હોય ઘોડો રાખતા અને ઘોડો લઈને એક ગામમાં ગયા કે હવે આ દેશમાં આવું તો કંઈક જગાડીને જ આવીશ મારા ગામમાં સાંજે ગયા તો કહેવાય છે કે સંધ્યા ટાણે એક માતાજીને હતો મોટા પેલા પાડાઓનો આ તો ગઈકાલનો જ બનાવ હતો એના માટે જઈને ઉભો રહ્યો અને કીધું કે ભાઈ આ બરાબર નથી એટલે આજે આ ન કરાય કે પણ ગામ ત્યાંનું જો આ બદલાતા આટલા વર્ષો ગયા હોય તો ત્યાં ગામની વચ્ચે પણ કે છે આ બરાબર નથી અને આખી રાત ઊભો રહ્યો છે કે આજ આની હત્યા નહીં થઈ શકે હવે આજે તમારે હવે જે કરવું હોય એની જગ્યાએ મને તમે વધારો તો મને વાંધો નથી પણ આ પ્રાણીઓને છોડવા પડશે અને સાહેબ સવારે સવાર સુધી ચાલી છે બધા ત્યારનું તો જડત્વને બને બધી દેખીતું છે પણ આને કીધું કે તમે તમારો ભોગ જ ધરાવો હોય તો હું છું એટલે એણે બધા સાતે પ્રાણીઓના ગળામાં પહેરાવેલા હાર જાતે પહેરી લીધા અને પછી એ જે જગ્યા ત્યાં ઊભો રહ્યો આ હવે આ તો છૂટશે જ મને તમે કરો તમારો 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 દોષ તમે તમારું વિધિ પૂરી થઈ જશે અને સાહેબ સવારે નિવેડ આવ્યો કે સાતેના પ્રતિક રૂપે તે દિવસે સુખડીનો પ્રસાદ થયો અને પેલા પ્રાણીઓ છૂટ્યા અને આ પ્રથા આજે પણ ત્યાં પ્રસાદની છે આ કામ અમારું આજે અમે કરીએ છીએ એટલે એક વખત કોઈકને મારનારી વ્યક્તિ હા એવો પલટો થયો બિલકુલ પલટો થયો એને આ સંત પરંપરાની આ તો બલિયારી છે મારા ગામમાં શેરખીનો સાધુ રવિભાણ સંપ્રદાયની ગાદીનો એક માણસ આવે એટલે કે સાધુ કેટલી મોટી સંસ્કૃતિ લઈને આવ્યો મારું તો પેઢી આજે જાગતી થઈ ગઈ સાહેબ અને એટલે જ સંતપરાનો મહિમા છે રવિ સાહેબ ભાણ સાહેબ મેં તો હું તો પહેલો ફોટો જ મેં રવિ સાહેબનો જોઈ લો એમ કહું તો ચાલે મારી ગાદી મારો જન્મ જ મારા મંદિરમાં છે અને એટલે મારી પરંપરાનો હું એક એટલે લોક પરંપરાની પહેલી વાત કરી આ સંત પરંપરાની વાત કરી આજે આટલા વર્ષો થયા અમે એક પણ ગામ બાક મળવાનું બાકી ન રાખીએ અમારા નિયમો છે ભલે લોકોને લાગે કે આ બધું રૂઢિવાદી છે એના તો બરાબર નથી પણ પંચશીલ જે આપણા જાહેર પંચશીલ છે જીવનની એ પાકા છે અને એ જગતને જો ઘર પરિવાર લોકો વ્યક્તિગત રીતે સામૂહિક રીતે જીવન સારું જીવવું હશે તો આ પંચશીલને સંભાળવો જ પડશે આ પંચશીલ તો હું કહું પણ ખરવા તો મારા સમાજને મારે કહેવું પડે દારૂ ચોરી જુગાર માંસાહાર જારી ઝાર કર્મ ઝાર કર્મ એટલે વ્યભિચાર કર્મ આ પાંચે છોડાવવાના સંતોના આ રસ્તા છે એ મુકાવડાવે મારા પિતાજી તો જ્યારે જતા ને તો જે ઝૂંપડાઓમાં જાય ને એ ત્યાં જઈને ઊભા રહે તો એક સાથે પચીસ પચીસ મરઘાના બચ્ચા બહાર આવે આ બેસે પેલા બોલાવે તો બેસે મારા જ બેસે તો હું આવું ખરો પણ આ જે બહાર નીકળ્યા છે એ પાછા ના જવા જોઈએ અંદર હા બહાર જે મુક્ત થયા ને અંદર નહીં આવવા જોઈએ તો તું મને બેસાડ નહીં તો હું જતો રહું એટલે આને એટલે પેલા તો એટલા માટે અંદર કંઈ પાળવા નથી લાગતા તો ખાવા માટે હતા ને એટલે આ રહ્યા ને ત્યાં બેસે સાહેબ રાતો રાતો રે દિવસો દિવસો રે પણ એનું મન બદલે અને આ હત્યા એની બંધ થાય આ નાની બાબતો છે કદાચ લોકોને જૂનવાણી લાગે પણ મને લાગે છે કે આ મોટા કામો છે અને એટલે આ પંચશીલ જે આપણા છે ને એના લોકો નહીં સમજે ને તો દુઃખી થવાનું તો દૂર નથી હા આ અમે કરીએ છીએ બિલકુલ એમાં સમાજને આ તો આપવું જ પડે ને ભગવાન થવાની વાતો રવા દો માણસ થવાના મુદ્દાઓ છે બરાબર છે એટલે આપના પિતાશ્રી એ છઠ્ઠા હા છઠ્ઠા જે ભવનદાસથી શરૂ કરો તો ભવનદાસ ભગત હતા એટલે હું ત્યાંથી માંડણી કરું છું બરાબર અને આ રવિબાણ સંપ્રદાય એ કબીર સંપ્રદાયની દાર્શનિક ધારાનો ગુજરાતમાં પ્રગટલો સંપ્રદાય છે અને આજે સવા ત્રણસો વર્ષ થયા ને અને થી મોટા મોટા ગજાના સંતો ચાળીસ આમ તો ત્રણસો સંતો છે પણ જેને મોટા એ કહેવાય રવિ ભાણ ત્રિકમ મોરાર દાસી જીવન એ રવિભાન સંપ્રદાયની બેન છે સાહેબ ઓકે આપણા ગુજરાતમાં મોટા સંપ્રદાય ઘણા સંતો આવ્યા છે પણ આ પણ આ એક અને એ સંતોની છાયા એના આશીર્વાદ હું પામેલો છું મને મારા મંદિરમાં નાનપણથી આ ભજન મળ્યું છે અને આજે તમને મને કહેવામાં મને અઢીસોથી વધુ વજન મોઢે છે એમ બિલકુલ મારે ગાવાનું જોઈને જ ગાવાનું જ નહીં મોઢે કરીને જ ગાવાનું એમ એનું મોજ જ એની છે તમે બહાર ખોદવા જાઓ તો અંદર કેટલા ઉતરો એટલે આપણે આવડેલું હોય ને મોજ જુદી આવે અમારે કાવ્યમાં એવું હોય છે ને કવિતા ત્રણ જ બોલવાની હોય તો મોઢે કેમ ને આવડે ભાઈ અછાંદસની વાત જુદી છે એ આ કંઈક કરવા જેવું છે ને નથી યાદ રહેતું એવું નથી પણ આપણે એ એ અભ્યાસ નથી પાડ્યો એટલે સંત પરંપરા અને ગ્રામ લોક વતન પ્રદેશનો વૈભવ એ મને મળેલો છે અને ભણવાની મેં વાત કરી તો હું ચોથું ધોરણ ભણીને પછી બોચાસણ ગયો બોચાસણ ગાંધી બાજુ ગાંધીજીની સ્થાપેલી સંસ્થા અને સહેજ વાત કરી લઉં ત્યાં જવામાં મને કોણ લેવા આવેલું રવિશંકર મહારાજ ઓહ રવિશંકર મહારાજ ઘેર હું ચો અતિજા ધોરણો ભણતો ત્યારે મને ઝુંપડી આવેલા છે કે ગુજરાત વિદ્યાપીઠની સંસ્થા હા ગુજરાત વિદ્યાપીઠની બોચાસણ બુનિયાદી સંસ્થા એટલે રવિ સાહેબ એટલે અરે આપણા રવિશંકર મહારાજ એટલે એ એ સંતની કોટી જ જુદી છે એનો પરમ આશીર્વાદ મેં એમના થેલા ઉપાડવાથી માંડીને એમનો ખાટલો એ તો પાથરવાય ના દો પણ ખાટલો હું પાથરતો બોચાસણ ભણવા જતો મને મેં કહ્યું આટલું તો આપો મારે ભણવું નહોતું એટલે એમની એમની સેવામાં રહેતો ભણવાનું કંટાળો આવે એટલે એમની સાથે રહેવું પણ એ કહે છે તું તું મને કરવા દે એની ભાષા કેવી સરસ દેશી ભાષા લાગે અસલ ચરોતરી બોલે કોઈ કોઈ વ્યાખ્યાતા થવાની વાત નહીં અંદર જ જે ઉઘડેલો માણસને બીજું શું બતાડવાનું હોય એટલે રવિશંકર મહારાજે બધા બહુને બહુને જાણો અને છેવટ છેલ્લી મિનિટ સુધી વ્યક્તિગત રીતે મને નામ દઈને બોલાવો એટલો મારો આત્મીય એ સમજે આપણા માતા પિતા એ વખતે શું મારા મંદિર કયું મંદિરમાં હા પિતાજી હશે મહારાજ મારો જન્મ મંદિરમાં અમે ઘરમાં ત્યાં જ એમાં એટલે અમે મારું પેલું રમકડું જ પેલી ટોકરી છે હા મંજીરા છે એક તારો મને નવાય લાગશે મને એમાં ને એમાં બધા એક તારો પણ આવડે કોઈ શીખવા નથી ગયો હું તબલા પણ હું બહાર શીખવા નથી ગયો હાર્મોનિયમ પણ મને ત્યાં ત્યાં આવડ્યું છે પછી અમદાવાદ આવીને હું સિતારની પદ્ધતિસરની તાલીમ લીધી મેં જુદી વસ્તુ મંજુબેન મારા મંજુ મંજુબેન મહેતા એ મારા સિતારના ગુરુ એ તો પછીની વાત છે પણ આ એટલે મંદિરમાં અમારું જન્મ મારી બાનું નામ દોલબા દોલતબા પિતાનું નામ નારાયણ બંને બંને એવી મૂર્તિઓ કે હું તમને આમ બધાને કહેવા માટે નહીં પણ મારા મનમાં જે છે કે મને મેં મારા માવતાર મારા ગુરુને જોયા પછી બીજો કોઈ ઈશ્વર જોવો છે એવું મને એવી ભૂખ રહી નથી એ બસ મળી જ ગયું પણ જરાય ભણેલી નહીં મારી વાતો પણ એ જ પરણીને આવ્યા શરદ પૂનમના દિવસે એ દેવ થયા તે સુધીની બધી પૂનમ અમારે ત્યાં પૂનમે બધા આવે પૂનમે ભજનો થાય સેવકો આવે બધી પૂનમ એણે સેવામાં પાડેલી છે અને નવાઈ લાગે મને જોગનો જોગ મને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો તે શરદ પૂનમે થયો મારી દેવ થઈ શરદ પૂનમે મને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો શરદ પૂનમનો એટલે કેવો જોગ છે પણ એ તો જોગાનું છે પિતાજી તો ચોથું ભણેલા બાર વર્ષથી જ મંદિર સંભાળેલું પગે ચાલીને ગામડાઓમાં ફરેલા મને તો સગવડો મળી પણ એ આ જે ગામો અત્યારે છે ને એમાં મારા તો બહુ ઓછા વધ્યા હશે મેં વધારેલા એમના જ બધા ખેડેલા છે એટલે હું તો આમ તૈયાર ભાણે બેઠો છું પણ એક નાની વાત કરી દઉં પિતાજીને હું બોચાસનમાં ભણ્યો ત્યાં અગિયાર સુધી ભણ્યો અગિયાર મુ જૂની અને જુનિયર અને એ બોચાસણ આપી કીધું એમ વલ્લભ વિદ્યાલયની સંસ્થા શિવાભાઈ ગો પટેલ બહુ જ ઉત્તમ એના કાર્યકર બધા શિક્ષકો પણ ત્યાં રહેવાનું છાત્રાલયમાં જમ જમવાનું બનાવવાનું જાતે દળવાનું પણ જાતે અને મેં મેં કાંટેલું પણ છે અને મેં વણેલું પણ છે અને મેં ચાદર વણેલી છે પણ એ બધું મને આવડે આજે પણ સરસ કાંતતા આવડે રેંટીઓ અત્યાર સુધી છે ઘરમાં હવે નથી દેખાતો ક્યાંક મુકાઈ ગયો છે પણ ત્યાં ભણેલો હું અને ત્યાંથી પછી હું વિદ્યાપીઠમાં ભણવા આવ્યો ગુજરાત વિદ્યાપીઠમાં એટલે આ જે ભણવા પૂરતી વાત અહીં નહીં આટલી છે શિક્ષકોની કોઈ એવી સ્મૃતિ ખરી આપનો એક ઉછેર જ જુદા પ્રકારનો છે પણ સામાન્ય રીતે આપણે સ્કૂલમાં જઈએ ત્યારે કેટલાક શિક્ષકો પ્રભાવી હોય છે આપણી બરાબર છે બરાબર એવા કોઈ શિક્ષકોની નહીં બહુ ચાલે એ શિક્ષકોમાં તો ઘણા લાંબી વાત થઈ શકે એવી પણ વિદ્યાલયના શિક્ષકો શાસનના શિક્ષકો એ એની છાપ કારણ કે ત્યારે થોડીક ઉંમર પણ થોડી એક રીતે બની ચોથા પાંચમા ધોરણથી એટલે એ શિક્ષકોનો તો ફાળો અમને અમે શિક્ષકો લે અમારે તો ગૃહપતિ પણ શિક્ષક હતો અને શિક્ષક પણ ગૃહપતિ પણ કરતો બુનિયાદી શાળામાં તો એવું છે પણ એ એટલી બધી કાળજી લે અમારી નામો પણ લઈ શકું બહુ મોટા નામો છે કાંતિભાઈ શાહ કરીને એક જોશી કાકા હતા એ લાંબ લાંબી માંડીને વાત કરવી પડી છે પણ શિક્ષકોનો ત્યાંનો ફાળો બહુ મોટો બહુ જ મોટો એટલે શિક્ષકો જે સારામાં સારા શિક્ષકો એ ઉંમરે મળવા જોઈએ એ એ મનને મળ્યા એ બોચાસણમાંથી મળ્યા મહારાજની એક વાત મહારાજ ત્યાં અવારનવાર આવે બબલભાઈ મહેતા આવે મહારાજ આવે મહારાજની એક સરસ વાત કરું શું શિક્ષણની એમને વાત મેં લખી પણ છે કંઈક તે વખતે આપણે સાતમા ધોરણમાં પરીક્ષા સાતમા ધોરણની વફા ફાઇનલની પરીક્ષા આપતા સાતમાની શું કહી છે આપણે કંઈક એક પરીક્ષા આપતી સાતમા ધોરણ શાળાંતિક કે એ આપતી એ મેં આવેલી અને મારો સારા ટકા આવેલા એમાં પછી એક ધોરણમાં હું આઠમામાં કે નવમામાં આવ્યો પાસ ને એમાં સિત્તેર ટકા એવા કંઈક આવેલા એટલે એક દિવસ પ્રાર્થનામાં મહારાજ મહારાજ કેવું શીખવે આપણને મહારાજ એટલે જ છે અમારે પ્રાર્થના સભા હોય રોજ એટલે મહારાજે પૂછ્યું છોકરાઓ સારા આવ્યા હોય તે આચાર્ય તો કેમ કે મારા છોકરાઓ સારું પરિણામ કે કેટલા ટકા આવ્યા હોય મેં કીધું સિત્તેર ટકા બહુ કહેવાય સારું કહેવાય પણ કે સો કેમ નહીં પ્રશ્ન આ છે મોટા પુરુષો જે આમ વાત પકડે ને કે સો કેમ નહીં એટલે આપણે સિત્તેરમાં આમ ફાટફાટ થઈ ગયેલા અને કે બાકી ત્રીસ ઓછા કેમ પણ એ દર્શન એ એમનું સૂચન મને કહે છે તો કે આપણે સો ટકા થવા જ જોઈએ ભાઈ વિદ્યાલયનો છોકરો સો ટકાવાળો જ જોઈએ મને આપણે બધાને કે દલપતની વાત જવા દો બધાને હોય તો કે પછી કે આપણે સો ટકાની ગણતરી માંડીએ મને કહે છે તને પૂળા બાંધતા આવડે છે હા હા એક આટલો મોટો માણસ બરી સભા અમારી પ્રાર્થના સભામાં પૂળા બાંધતા આવડે છે મેં કીધું હા હું બાજરી કે જુવારના પૂળા બાંધી દઉં એટલે શું કહે છે ભાઈ આના મૂકો દસ ટકા બીજા સિત્તેર ટકામાં દસ ટકા ઉમેરો કાંઈ કેટલા થાય કંઈ હેંસી પછી મને કંઈ ખબર પડી નહીં મોટા માણસોના દાખલા એને થોડા સમજાય પછી પછી કે સારું ઝાડ પર ચડતા આવડે છે મેં કીધું હા ત્યાં નાળિયેળે ઝાડ બહાર અમારે આપ કહો તો હું હજી ચડી બતાવું એમ એવું કંઈ હા પાડવાનું નહીં હું છે પણ હું ઝાડ પર ચડી શકું છું હા બિલકુલ તો કે ભાઈ મૂકવાના બીજા દસ ટકા હીધા દસ દસ જ ટકા એટલે સીતે ને હસી ને પછી હવે કેટલા ખૂટે મેં દસ તો કે ગાતા આવડે છે મેં કહું હા હું તો મંદિરમાં ઉતર્યું છે હું પ્રાર્થના અહીંયા જ ગાઉં છું અને ગમે ત્યારે તો કે મૂકવાના બીજા દસ સાહેબ આપણા સો ટકા સિત્તેર એટલે દસ પૂળા બાંધવાના દસ ઝાડુ પર ચડવાના અને દસ ગાવાના સો ટકા આપણે તો ફૂલ એટલા ફૂલાઈ ગયા ને અને બધા કહે ભાઈ આ તારા પાટ હવે પછી એક એક જ હવે પ્રશ્ન પૂછીશ કે હા શું મન કે હા પૂછો કે તરતા આવડે છે તરતા આવડે છે મેં બધું ના તારે કામને કાંઠે કહે છે મહીસાગરની નદી હોય અને તને તરતા ને આવડે તારતો હોય એવો ટકા તણાઈ ગયા કે જે એટલે એને કહેવું શું છે સાહેબ જુઓ એ કે તો જે જેને તરતા ના આવડે તરવું એટલે કે નદીમાં નહીં એમને કહેવું હશે કે કે આ જ્યારે એ દસ રૂપિયા પૂળાના દસ ટકા પૂળાના મૂકે છે ત્યારે આખી આખી કૃષિ સંસ્કૃતિનો કેટલો કન્સેપ્ટ પડ્યો છે માણસના ચિત્તમાં આ બધું કંઈ માત્ર આ જ શિક્ષણ નથી આ પણ આપણું શિક્ષણ છે આ પ્રકૃતિ સાથે તમે ઝાડને ના ઓળખો તો ભાઈ જીવવાનો અર્થ નથી અને ગાતા ન આવડે તો આનંદ ક્યાંથી લાવશો પણ તરતા નહીં આવશે તો ડૂબશો જ ને માત્ર પાણી નહીં જીવનમાં પણ તરતા નહીં આવે તો ડૂબશો આજે મને યાદ છે આ કે આ શું શીખવી ગયા છે પણ એ એ આજે પણ જીવનમાં આચરણમાં બને એટલું લાવવું બિલકુલ ઘરનું આંગણું આપણે જો આડવું આજે પણ બિલકુલ અહીંનું કે ગામનું કે બધે એ કામ કરવાનું જ બિલકુલ કરવાનું આ સહજ આવેલું છે કંઈ કરવા માટે કે કહેવા માટે હું નથી કહેતો આ કહું છું એ અપરાધ છે કહેવાનું છે ન હોય તો કરવાનું એટલે આ આવા એક બાબતો પણ અંદર રમી રહેલી છે શિક્ષણ કે શિક્ષકો આ આ આ વગર ક્લાસરૂમના શિક્ષક કેટલા મોટા મળ્યા કહેવાય એટલે આપણે જે જે સર્વગ્રાહી મૂલ્યાંકન બોલીએ છીએ હા છે સર્વગ્રાહી છે અને ભારતીય સંસ્કૃતિનું કેટલું બધું દર્શન આ સો ટકા પાછળ પડ્યું છે અને એક માણસનું મને તો એ રોજ દીવાની જેમ જ દેખાય છે કંઈક ભૂલ થતી હોય તો દાદા ઊભા જ હોય કે ના ભાઈ આપણે હજી કંઈક 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 સમજણ ઘટે છે એમ એટલે આ બધી શિક્ષણની રીતો મળેલી છે માતા અને પિતામાંથી આપણે પિતાની વાત કરી તો સંસ્કાર ઘડતરમાં કે જીવન ઘડતરમાં માતા દ્વારા કોઈ પ્રદાન વિશેષ થયું હોય એટલે એ એક જ બે એટલે બંને જો એવું કે સીધું આપણે એક બે બતાવીએ એના કરતાં બંનેનું એટલું મોટું પ્રદાન છે વાતના પૂછો કે એક તો મંદિરને કેમ સંભાળવું મારી મા મંદિરથી બહાર નીકળી નથી બિલકુલ સેવાને કેમ સંભાળવી બીજું કોઈ પણ પરિસ્થિતિમાં કશું જ કોઈ અધીર નહીં શાંતિ એકદમ સ્થિરતા એવી એટલી મોટી આમ આમ શરીર એ કવડું પણ અંદરની સ્થિરતા મોટી અને નર્યું વાલ મા તો વાલ કરે જ કોઈ સવાલ પણ અમારો નાતો કેવો રહ્યો હું એને છોડીને ચાર વર્ષનો નીકળી ગયેલો છું ચોથા ધોરણથી હું બધું છોડીને નીકળી ગયો મારો વર્ષ ત્યાં તો હું નવ વર્ષો રહ્યો છું બાકીના આટલા સિત્તેરમાંથી નવ વર્ષ બાદ કરો ને અગિયાર વર્ષ તો મારા બહાર ગયા છે હું નગરમાં હું નગરમાં વધારે રહ્યો છું અને ગામમાં આટલું તો પણ મારા ગામને નગર એને એને ખસેડી શક્યું નથી અંદરથી હજી બિલકુલ બેઠું છે મારી માળમાંથી બહુ પ્રેમ નરો પ્રેમ અમને અમે એને જોઈ ત્યારેથી પછી એ છે સુધી એનો પ્રેમ તો બધાનો હોય પિતાજી છે ને પિતાજી નર્યા પાટના માણસ અમે પાટની પરંપરા અમારે ત્યાં છે એટલે પાટની પરંપરા એટલે જ્યોત પરંપરા છે બહુ આદિ અનાદિના જ્યોત પાટની પરંપરા છે અને એ છે કે એનું મૂળ જાય છે અઢી હજાર વર્ષ જૂનો પાઠ છે અને એમાં બધા બધા સંસ્કારો ભળેલા છે પૂજાની અનુષ્ઠાનની વિધિ છે એમાં નાથ સંપ્રદાયથી માંડીને બધા જ છે પણ એ પાઠ પરંપરાના અંદર આપણે આપણે ઓછું જાણે છે સમાજ તો બહુ જ ઓછું જાણે છે પાઠ વિશે એની ગુપ્ત પરંપરાઓને કારણે પણ એ ઓછો જાણવા માંડ્યો અને બીજું સામાન્ય નીચલા થરના વર્ગોમાં જે રહ્યો એટલે પણ એ આઘો રહ્યો લોકોને એમને આઘો રાખ્યો જે દલિત સમાજે પણ એને જે સેવ્યો છે સાહેબ આ ભારત વર્ષનું બહુ મોટું ઉજળું પ્રકરણ છે એને જાણતા જ નથી લોકો જેસલ તોરલ લાખો લોહેણ રૂપા દે માલદે દે દેવાયત ખીમડીયો કોટવાડ ને દાડર દે આ બધા દેવાયત પંડિત આ બધા એના એ પરંપરાના ના આપણા આપણી ભેટ છે જેસલ તોરલ અને એ જો સાથે નામ આવે છે બેવના એકલું નથી એટલે આ પંથ જતી સતીનો છે આને સ્ત્રી અને પુરુષ સાથે જ એનું આરાધન કરી શકે યસ અને એવો જગતમાં આટલો આટલી રીતે આખા અનુષ્ઠાન આખી પરંપરા સ્ત્રી પુરુષની હોય એવું આપણે અમુક વખતે સાથે બેસવાનું કરીએ છીએ સ્ત્રી પુરુષ પણ આમાં તો એના સિવાય સાધનાની ગતિ જ નથી એટલે સ્ત્રી અને બીજું કે પાટની અંદર સ્ત્રી ગુરુસ્થાને બેઠી છે લાવો દી દુનિયામાંથી કોઈ ઇતિહાસ જેસલની ગુરુ તોરલ છે અચ્છા લાખા રાજાની ગુરુ લોયણ છે આ એક નહીં આખી શ્રેણી છે સાહેબ અને આપણને ખબર નથી કે જે સમાજ સ્ત્રીને બીજા દરજ્જા પર રાખે છે એ સમાજની એક એવી સાધના છે કે જ્યાં ગુરુસ્થાને બેઠી છે હા હા વાતો કરીએ છીએ આપણે અને નમ્યા છે એમને નથી નમ્યા એનું સત્વ કેટલું હશે એનું સાધના કેટલી હશે સ્ત્રીનું તેજ એ કેવી સાધી કા હશે ત્યારે એને ગુરુસ્થાને બેઠી છે નહીં આપણે બેસવા દઈએ કે લા હોય કોઈ હોય તો છે બાર આખી શ્રેણી નથી આ તો એની જ પરંપરા છે સ્ત્રી તો મુખ્ય જ છે આમાં વ અને એ આ સમાજને હજી ખબર પડતી નથી ને તો એ એ સંપ્રદાય એ એ ધારા એ સાધના કેટલી મોટી છે અને શું વાણી આપી છે કેટલી મોટી વાણી આપી છે આ લોકોએ એ વાણી તો એમના ગયા પછી પણ અત્યારે આપણને જીવાડી રહી છે એટલે આ એક પાછો પરંપરાનો આ એક પણ મારો મારો લોભકો કે મારો લાભ કહો એ મને મળેલો છે પિતાજી આખો પાઠ પૂરતા અને આજે અમારું એવું ખરું મારા પિતાજીનો આગ્રહ પણ ખરો કે બહુ સગવડવાળા સમાજમાં ઓછું જવું અગવડવાળા સમાજમાં આપણું વધારે જવાનું રાખવું ઓકે એટલે ત્યાં કોઈ નહીં જાય અને તમને લઈ જનારા પણ વધારે મળશે અને ત્યાં કોઈ લેવાના લેવાય નહીં આવે એટલે આપણે અમે ભાગે રૂરલ એરિયામાં કામ કરું છું હું જ પણ હું પણ બહુ જ ખાસ કરીને વનવાસી વિસ્તારોમાં પણ બહુ મોટું કામ કરું છું કામ કરું છું એટલે મારો ધર્મ સંભાળું છું હું કંઈ કરું છે ને એવું આમ થોડી આત્મશ લાગા લાગશે પણ એ ન કહી હોય તો સારું પણ આવી જ ગઈ છે તો કહું એ જ બધાની જશે ડેસર નામનું એક ગામ છે ભેલ નાયકાઓનું એ વડોદરા જિલ્લાનું ગણાય છે પણ બહુ ઇન્ટિરિયર ગામ છે અને એ ગામમાં કેટલા બધા જ લૂંટ કરનારા હતા એક સમયમાં એની પોલીસના ચોપડે સરકારના ચોપડે તો એનો ઇતિહાસ બહુ મોટો છે પણ ભોગ મારા નસીબે મને એ ગામના ગુરુ થવાનું સદભાગ્ય મળ્યું છે એ ગામને હું ગુરુ છું અને મેં દત્તક લીધેલું ગામ છે ઓહો એ ગામમાં ત્યાં દારૂ ચોરી હત્યા એ બધું ઘણું બધું ઘણું બધું ઘટ્યું છે મટી ગયું છે એમ નથી પણ ઘણું બધું એસી હું ચાર પચાસ ટકા તો ઘટ્યું જ છે એમ એમ કહી શકું પણ એ એ સંજોગો હોય છે એટલે અમારે ત્યાં કામ કરવું અને એ ગામમાં આજ ચાળીસ વર્ષ સુધી કોઈ ગયેલું નહીં એ ગામોમાં અચ્છા હા પહેલાં પેલો એ લોકો જ મને લેવા આવેલા પ્રેમ ભજનના પ્રેમી છે તમને હવે લાગે છે વીસ વર્ષ પચાસ પચાસ જણનું મંડળ છે એમ અને ગોરખ ના ગાય છે એ લોકો ગોરખને ગાય છે એ હિટ ક્યાંથી ગાય પણ ભજનના એટલા પ્રેમીઓ છે અદ્ભુત ગાયો છે મંજીરા બાંધે અંગૂઠે બે અંગૂઠા પગના એક એક સાથે બધા અંગોમાં મંજીરા બાંધીને ગાય એ હવે પાછું એ આખી ટુકડી જતી રહી પણ ગાય છે સુંદર એટલે રૂરલમાં કામ કરવું એવું એવું અમે પકડી રાખ્યું છે હજુ અને એ મને ઠીક લાગ્યું છે અને બીજી વાત મારા પિતાજીને કહું કે હું જ્યારે હું ક્લાસ વનમાં સિલેક્ટ થયો વહેલો વિદ્યાપીઠમાં હતો ત્યાં સુધી તો વાંધો ને ત્યાં વિદ્યાપીઠમાં હું ભણેલો પીએચડી પણ ત્યાં થયો અધ્યાપક પણ ત્યાં થયો પણ સરકારની જાહેરાત આવી એમાં વળી હું સિલેક્ટ થયો ક્લાસ વનમાં મારે જવું નહોતું હું શિક્ષક જ થાઉં મારો પુનર્જન્મ થાય ને તો હું શિક્ષક થાઉં હું વહીવટદાર ન અને ભગત થા એટલે ભજન કરું બા બે વસ્તુ છે નરસિંહની જેમ ભૂતળ ભક્તિ વધારો એના જેવું કંઈ નહીં એટલે મને કાગળ આવ્યો મને કીધું મારા પિતાજીએ કે આ તો બહુ સારો કૃપા છે પણ મારી ચિંતા એ છે કે આ આ દીવાનું કોણ ધ્યાન રાખશે તમે તો આવી મોટી જગ્યા પર જતા રહો પછી અહીંયા પણ તમે જાઓ એવું ઈચ્છું છું પણ આ સચવાય એમ પણ ઈચ્છું છું મેં એમને કીધું કે તમારા આશીર્વાદથી હું જાઉં મને જો એક વખત લાગશે કોઈ દિવસ કે આ દેવો હું નથી જાળવી શકતો તે દિવસે મને પેલું મૂકી દેતા એક ક્ષણની વાર નહીં લાગે એ હું તમને કહી દઉં છું અને મારો સંજોગ બધી રીતે બન્યો સાહેબ બધા બધા સંજોગો અનુકૂળ રહ્યા સરકારની રીતે પણ બધી જ અનુકૂળતાઓ મારી જગ્યા પણ એવી મોટી હતી અને સરકાર એટલી મોટી કોઈ પણ હોય બધી અનુકૂળતાઓ બધી હતી અને હું જે કામ કરતો હતો એ આમ જુઓ તો આ આ બધા કામો આપણે આપણે જ કરવાના હોય છે એ રીતે મને બહુ અનુકૂળતા રહી અને હું આજ સુધી પણ હું આજે પણ બધામાં મારા ગામો બાર મહિનામાં બધે ફરું છું મળું છું પાઠ કરું છું ઘણી એક વખત તમે એક મહિનામાં સળંગ અઢાર પાઠ કરે આખી રાતના અને હું માલો પડ્યો પિતાજીના દેવ થઈ ગયા પછી પણ પાઠના માધ્યમથી લોકોને અજવાળું પહોંચાડવું એ મારું કામ છે અને એટલે આપણે શું અજવાડવું અને એમાં કંઈક એની જાગૃતિ બની જાય તો હવે દાખલા તરીકે આ એક ગામને એવું સજ એના કારણે બધા એટલા બધા ગામોને કારણે ગામોને પ્રેરણા મળી કે ના ભાઈ આ નથી કરવા જેવું મેં ત્યાં સુધી બધી જ રીત એ તો બધા ખેતરો ખેડાવ્યા મેં ઉભા રહીને ત્યાં ગામડામાં પડી રહેવાનું ત્યાં ખેડે ખેતરો અચ્છા તો કોઈ દર હાડકાં જ વાળેલા નહીં શિકારમાંથી ખેતી માટે પણ એવા પ્રેમી એમ એક વખત વચન લીધું એ લીધું નહીં પીવાનું એટલે નહીં જ પીવાનું અચ્છા નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું સવાલ જ નથી એમાં આપણા જેવું બે ભરવું નહીં લોકોનું આ વચનવાળા એટલે એટલે લોકો અત્યારે ઘણી બધા આનંદમાં છે બીજું તો શું એનાથી ઘરમાં સુખ મળે છે એ એ મોટા મોટું સીધો સીધો ફાયદો છે આપે ગ્રેજ્યુએશન વિદ્યાપીઠમાં કર્યું વિદ્યાપીઠમાં કર્યું અને કયા વિષય સાથે હું ત્યાં સ્નાતક થયો ગુજરાતી વિષય ઉપર ઓકે પછી અનુસ્નાતક થયો મુખ્ય ગુજરાતી અને સબસિડરી સંસ્કૃત મારે એમ એમાં મારું ગૌણ વિષય સંસ્કૃત વિદ્યાપીઠની સફર કેવી છે બહુ જ સારી બહુ બહુ જ સારી એટલે મારે એ તબક્કામાં જે બોચાસણમાંથી નીકળીને આવવાનું થયું ને તે આમાં એ વાત એ પણ વાત એટલો મોટો પઢાવશે કદાચ સૌથી મોટો છે ગુજરાત વિદ્યાપીઠનો ગુજરાત વિદ્યાપીઠમાં હું બોચાસણમાંથી અહીં આવ્યો મારી અમારી સ્થિતિ એટલી સારી નહીં આર્થિક સ્થિતિ એટલે આમ જે હતી એટલે એટલી નબળી નહીં પણ એવી કંઈક આગળ ભણવા માટેના ખર્ચા કરી શકે એવું વાલીનું ગજું નહીં પણ બન્યું એવું કે વિદ્યાપીઠ પોતે એસએસસી સમકક્ષિક પરીક્ષા લેતી એસએસસી વિનિત એટલે વિદ્યાપીઠની પોતાની જે સંસ્થાઓ બુનિયાદી સંસ્થાઓ હતી એમાં એ પરીક્ષા લેવાતી અને આમ મારું મારું ભણવાનું બહુ એકાગ્ર હું એ વખતે એ વર્ષમાં બધી બુનિયાદીઓમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો હા એટલે અગિયારમું ધોરણ પાસ કર્યા પછી પિતાજીને પૂછેલું કે આપણે આગળ શું કરવું છે ભાઈ ને મને ડ્રોઈંગનો બહુ શોખ એટલે મેં ડીટીસી ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો કોર્સ કરવો એ હું કહેલું પણ એમાં રજાઓમાં ઘેર ગયા અને એક દિવસ કાગળ આવ્યો હું તો રમત રમવા નીકળી ગયો બાપુ એક કાગળ વાંચ્યો એણે ગાદીએ કાગળ મૂકો ગાદી જેવો કાગળ આવ્યો પછી હું આવ્યો એટલે મને કહે ગાદીએ જઈને પેલો કાગળ લઈ આવો શું પહેલો કાગળ ગાદીએ મૂકવાનું કોને સમજણ પડે હવે કાગળ ગાદીએ મૂકવા જેવો હશે તો એ કેટલો મોટો કાગળ હશે અથવા એટલે કાગળ લીધો પછી અંદર વિદ્યાપીઠનો કાગળ હતો કે તમારે સ્નાતકનો અભ્યાસ કરવો હોય તો તમે વિદ્યાપીઠમાં આવી શકો છો કેમ કે તમે એસએસસીમાં પ્રથમમાં આવ્યા છો પ્રથમ અને તમને આટલી સ્કોલરશીપ મને મળશે મારે તો દીવા દરવાજો ખુલી ગયો મને તે દિવસથી હું આ નગરમાં આવ્યો મારે પિતાજી મને એક પતરાની પેટી એ કઈ સાલ હશે ઓગણીસો ને અડસઠ ઓગણીસો અડસઠમાં સુધી તે અડથી બસ આ બાજુ નીકળી ગયેલો માણસ ત્યાં આવીને કારણ તે દિવસે પિતાજી આવ્યા પહેલવેલા માથે બેગ લઈને આવેલા અને તે દિવસે મૂકીને ગયા એ ગયા પછી એ ભાગ્યે એકાદ વખત આવ્યા હશે અને ત્યારથી મને ક્યારેય ઘરેથી એમણે આર્થિક ચિંતા કરવી પડે એવો સહયોગ થયો નથી હું અહીંયા એ એને કારણે આવ્યો ફસ્ટ એટલે મારી ખર્ચો નીકળી ગયો હું સ્નાતકમાં પણ પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યો એટલે મારું પાછું એમ એનું પણ ત્યાં ત્યાં ઘર ખોલ્યું એમાં પણ હું આગળ આવ્યો અને ત્યાં ત્યાં પીએચડી થયું હું મારું ગાંધીયુગનું ગદ્ય એ વિષય પર પીએચડી છે મોહનભાઈ શંકરભાઈ પાસે એ પછી પછી ત્યાં ત્યાં હું અધ્યાપક પણ થયો વિદ્યાપીઠ વિદ્યાપીઠમાં હું સાડા ચાર વર્ષ વિદ્યાપીઠનો અધ્યાપક પણ છું દરમિયાનમાં એ પ્રમાણે એમ એ પાસ કર્યા પછી હું સરસપુર કોલેજ અને એમાં પાછું પાર્ટ ટાઈમ પણ અધ્યાપક રહ્યો બે જગ્યાએ એટલે મારું અધ્યાપન પણ ચાલ્યું વિદ્યાપીઠમાંથી પછી મેં કહ્યું હું આમાં વિદ્યાપીઠમાં જે લાભ થયો આ થયો કે એક મોટી આવૃત્તિ હતી વિશ્વવિદ્યાલયની ત્યાં જે છાત્રાલય જીવનમાં સમાજના બધા જ વિદ્યાર્થીઓ આવે એટલે એક એક છાત્રાલય પણ એક શિક્ષણનો ભાગ હોઈ શકે જીવન શું છે બધી ભાષાઓના પણ ઝઘડા ઉત્તર ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની ચરોતરીની દક્ષિણની આ બધું હોય ને કારણ કે બધા ભેગા હતા ત્યારે સૌ સૌનું ખેંચે ને એ બધાની વચ્ચે એક એક ભાષાનો પણ મુદ્દો બન્યો હતો પણ એવો ઘડાયો આખો અમારા શિક્ષકો કેટલા સારા છાત્રાલય જીવન એટલું ઉત્તમ રહ્યું એટલે છાત્ર પાછું પાછું બનાવવાનું સફાઈ કરવાની કાંતણ આ તે બધું તો ખરું પણ વિદ્યાપીઠની પ્રાર્થના વિદ્યાપીઠનું સમૂહજીવન વિદ્યાપીઠનું છાત્રાલય વિદ્યાપીઠનું ગ્રંથાલય આ બધા શિક્ષણના મોટાને મોટા કેન્દ્રો છે બરાબર છે અને કાકા સાહેબથી માંડીને સુંદરમ ઉમાશંકર ગુરુદાસમલ એ બધાને અમે ત્યાં જોયા છે એક એક દેવડ જોયું છે ત્યાં એટલે એ એ તો એનો તો માહોલ શિક્ષકોમાં મોહનભાઈ કનુભાઈ જાની બધા વિદ્વાનો શાંતિભાઈ આચાર્ય અમારા ભાષા વિજ્ઞાનના શેઠ સાહેબ બધા કેટલા બધા નામ લઈએ એ બધા એ ઘડ્યા છે વિદ્યાપીઠે પોતે જે ઘડતર કર્યું છે એ અદ્ભુત છે અમારું છત્રાલય જીવન કારણે અને મેં કીધું એમ પ્રાર્થના પ્રાર્થના પણ એક શિક્ષણનો જીવનનો ભાગ આવી રીતે બનાઈ જાય ને ખબર ના પડે અને તમે આપણે આમ આમ પ્રસન્ન હોઈએ એ આ સાચી કેળવણી વિદ્યાપીઠનો હું અને નવાઈ લાગશે વિદ્યાપીઠ ઓગણીસો થી છપાય ગાંધીજી સ્થાન વિદ્યાપીઠનો ઐતિહાસિક વિદ્યાર્થી હું છું ઐતિહાસિક એટલે સળંગ વધારે ભણનારો ધોરણ થી મળીને પીએચડી થયો કારણ કે પાંચમા બધા વિદ્યાલય પણ વિદ્યાપીઠની જ શાખા અને પીએચડી પણ અહીંયા થયું આટલું સળંગ ભણનારો ગુજરાત વિદ્યાપીઠની સળંગ કેળવણી બધી જ એની લીધી હોય એ હું આ દલપત પઢિયાર છું અને આ વાત કુલપતિ નારાયણ દેસાઈ રીતે કરેલી કે દલપત આપણો એમ કવિ અને આપણો મોટો ઐતિહાસિક વિદ્યાર્થી આ તો ગમતી વાત હતી એટલે આપણે વિષય છે ગૌરવનો વિષય ચોક્કસ વિદ્યાપીઠ નામ બોલીએ ત્યાં આપણને હા બરોબર લાગે એવું છે અને આ વાત સાંભળીએ ત્યારે તો એમ થાય કે ના જોગાણુજોગ અમે આજે બીજા વિદ્યાપીઠના વ્યક્તિ વિશેષને મળી રહ્યા છીએ નાથાલાલ ગોયલ પણ મને દલપતભાઈ એ જાણવું છે કે પીએચડી આપે કયા વિષય ઉપર કર્યું અને એ એક અભ્યાસના ભાગરૂપે કે ના કોઈ એક ખોજ હતી એટલે હા હા એ બહુ સરસ પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓ માટે લખનારાઓ માટે કવિઓ માટે અને ગદ્ય લેખકો માટે એ બહુ બહુ સાંભળવા જેવી વાત છે હું કવિતાનો માણસ છું કવિતા જ મારો પહેલો પ્રેમ છે પહેલી પ્રિય બાબત છે એટલે કવિતાઓ જ લખનારો માણસ છે અને મેં ગદ્યમાં કામ કર્યું અને ગદ્યમાં કામ કરનારા ગુજરાતમાં ગણીને ચાર જણા છે ગદ્ય વિશે ચાર કે પાંચ હવે જો કોઈ તો અત્યાર સુધીમાં હજારો બધું લખાયા છે હજારો ડોક્ટરેટની પદવી મળી છે પણ ગદ્દી વિશે કામ કરનારા અમે બહુ ઓછા છે આપણે કહ્યું ગાંધી યુગનું ગદ્ય હા હા એટલે મને વિચાર આવ્યો કે થોડું જુદું પડતું છે હા બિલકુલ જુદું પડે ગાંધી યુગનું ગદ્ય આખા અને ગદ્ય વિશે કામ જ ન થયેલું ને એટલે થયું છે મેં બહુ પહેલી વાત કરી ને કે મારી પહેલી કવિતાની શરૂઆત જ મારી વિદ્યાપીઠમાં એટલે આ બે સાથે વાત કરવી પડે વિદ્યાપીઠમાં હું ભૂલી ગયો કે મારી કવિતા લખવાની શરૂઆત વિદ્યાપીઠથી થયેલી એટલે વિદ્યાપીઠમાં ભણતો ત્યારે એમ એમાં જ્યારે અને પીએચડી મારું શરૂ થયું બી એના ત્રણ વર્ષ એમ એના બે વર્ષ પાંચ વર્ષ પછી પીએચડી પણ ત્યાં ચાલુમાં ચાલુમાં જોડાઈ ગયો ગાંધીયુગનું ગદ્ય એ મારો વિષય હવે એ નવાઈ હતી કે હું મને રસ પડે કવિતામાં લખવાની શરૂઆત નહીં થઈ પણ લખવાની શરૂઆત અહીંથી થયેલી મને મોહનભાઈ જે મોહનભાઈ પટેલ બહુ વિદ્વાન માણસ એણે કીધું કે આ કામ કરો તો કેમ ગદ્ય વિશે અને ગાંધીજીનું ગદ્યનો અમે અમે ઘાયલ ગાંધીજીની આત્મકથા અમારી ભણાવતી અને એટલું બધી ગમે પણ ગદ્ય વિશે શું લખવાનું છે ગદ્ય તો લુખું આમ કે એને શું કામ કરવાનું પણ કે આપણે કરીએ મને એવું થોડુંક પાછું ખરું કંઈક નિક કરીએ નવું હોય મેં શરૂ કર્યું અને ગાંધીજીના ગદ્યની શું લાક્ષણિકતા હોય છે ગદ્યનું સ્વરૂપ શું છે એની જ વાત નથી કોઈ જાણતા આપણે ખાસ ગદ્યનું ગદ્યના લક્ષણો શું છે ગદ્યની તપાસ કરવી તો ગદ્યના કયા કયા ઘટકોથી તમે એને તપાસ કરશો હા કવિતા માટે તો છે એના છંદો ક્યાં તે જે બહારના માફ કર્યો પણ ગદ્ય પાસે તો ગદ્યને પણ પોતાનો એક જેમ કાવ્યને લય હોય છે છંદોનો એમ ગદ્યને પોતાનો લય છે એ ગદ્ય લય વિશે તો પહેલવેલું અમે કામ કર્યું એટલે પહેલું મેં જાણ્યું કે આમાં ગદ્યને પણ લય હોય ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા સાદા વ્યાકરણમાં આપણે શિકતાના બધા મોટાભાગના હજી આ જ સમજે છે અને ગદ્ય એટલે કવિ ગદ્ય એટલે પાઠ પાઠ અને પદ્ય એટલે કવિતા પણ કવિ કવિતામાંય કવિતા ના હોય અને ગદ્યમાં પણ કવિતા હોય આ આ મુદ્દો તો પછી ખબર પડી કાકા સાહેબને વાંચીએ તો કવિતા મહત્ત્વનો અનુભવ થાય એમાં એટલે આ ગદ્ય કાવ્યમાંય હોય ગદ્યને કાવ્ય થવાની જરૂર નથી પણ ગદ્યની કાવ્યની પોતાની એક પ્રતિભા બતાવી શકે છે કાવ્યનો આનંદ આપી શકે છે ગદ્યમ કવિનામ નિકષમ વદંતી ગદ્ય કવિઓની કસોટી ગણાવી છે અને સંસ્કૃત આચાર્ય તો કહ્યું છે કે ગદ્ય અને પદ્ય બેમાં કવિતા હોઈ શકે ગદ્યમાં પણ કવિતા ના થઈ શકે ઘણીવાર પદ્યમાં પણ સિદ્ધ ના થાય એટલે બંનેમાં સાધ એટલે એ એ પડકાર કરીને ગાંધીજીનું ગદ્ય શું છે એની તપાસ કરીને ગાંધી યુગનું ગદ્ય એટલે મેઘાણી કાકા સાહેબ બધાનો લગભગ જે મોટા કિશોરલાલ મશરૂવાડા આ બધાના ગદ્યની શું તાસીર છે શું તપ શું મુદ્દાઓ છે શું વિશેષતાઓ છે એને તારણ મેં પહેલું અને શું તપાસ એક ગદ્યનું તમે લો તો તપાસ શું કરો એના બધા મુદ્દાઓની એટલે પહેલી લક્ષણ બધી ચર્ચા કરી અમે અને એ મારું મારું ભાગ્ય છે અને મોહનભાઈ જેવા વિદ્વાન માણસ મળ્યા એ શીખવું એટલે ગદ્યનું જો ગદ્યની તપાસનું કે ગદ્યનો અભ્યાસનું વાત કરવી પડે તો મારી ચોપડી યાદ કરવી પડે અને લેવી પડે કે સંદર્ભ કાઢવો પડે એ નક્કી છે બિલકુલ કરવી છે એના પછી ઘણા મિત્રોએ કામ કર્યું છે પણ મને તે દરમિયાનમાં મને કવિ ત્યાં ચિનુભાઈ મોદી આપણે ચીનુ મોદી બહુ મોટા કવિ મારી કવિતાનો પહેલો ગુરુ ચિનુભાઈ ઓકે એ હું પીએચડી કરતો ને ત્યારે તે વખતે એમણે એક મંડળ શરૂ કરેલું હોટેલ પોએટ્સ એચપી ગ્રુપ એચપી એચ એચપી એટલે હોટેલ પી એટલે પોએટ્સ ત્યાં વિદ્યાપીઠની કેન્ટીન હતી ને ત્યાં નાનું વર્તુળ રે મઠ પછીનું પહેલું વર્તુળા બનાવ્યું અને ત્યાં થોડા મળતા ને મને એક દિવસ કીધું કારણ કે એ પણ મોહનભાઈના વિદ્યાર્થી હું પણ મોહન મને કે દલપત તમે આમાં આવો ને અને સાહેબ હું ત્યાં ગયો એ દર ગુરુવારે ત્યાં બેસતા એ લોકો દર ગુરુવારે બેસવાનો નિયમ કવિતા ફરજીયાત લખવા લખવાની કવિતા કવિતા વાંચવાની ચા પીવાની કવિતા વાંચવાની કવિતા વિશે ચર્ચા કરવાની અને ફરજિયાત લખવાનું જો ન લાવ્યા હોય તો બાકીના બધાના ચાનો ખર્ચ ભોગવવાનો એટલે અમે ત્યાં કવિતાઓ કરીને ત્યારથી મારો કવિતાનો રીતસરનો જે પ્રવેશ થયો પદ્ધતિસરનો લખવાની તાલીમ તો એ એ થઈ ગદ્યમાં તો આ એક મોજ મને આજે પણ આજે હું ગદ્ય લખું સાહેબ તમને ન લાગશે હું એક લેખ લાખ હું ઓછામાં ઓછા ચાર વખત લખું આજે જે તે બ હું એમને લખીને આપી જ ન શકું મારી પાસે તત કોઈ લખાવી શકે ને હું હાર ના જ હાર ના પાડું લખવાનું એટલે લખવાનું ભલે ઓછું લખાય પણ આછું નહીં લખવાનું પાકું લખવાનું આ રસપ્રદ સંવાદમાં એક કલાકનો સમય આપણો ગયો છે એટલે આપણે થોડું વિરામ લઈએ અને પછી મારી ઈચ્છા એ છે કે જે કવિતાનો પ્રવેશ થયો છે એ બાબતમાં આપણે આગળ થઈએ અને ફરી એકવાર પાછા આપણે મળીએ આપણે દલપતભાઈ પઢિયાર સાથે એક વિશેષ ગાદી પરંપરાની વાત કરતાં કરતાં સંવાદમાં પહોંચ્યા છીએ દલપતભાઈ આ વાતને થોડી વચ્ચે રહી ગઈ એટલે જોડી દઉં પહેલાં આપે કહ્યું કે અત્યારના અઢીસો ગામની અંદર આપ એના ગાદીપતિ તરીકે એ ગામડાઓની અંદર કામ કરો છો છે કુંડાણમાં જઈને કામ કરો છો તો આપનો અત્યારના એક ગાદીપતિ અથવા તો ગાદી ગુરુ તરીકે કોઈ વિશિષ્ટ ઉત્સવ ઉજવાતો હોય કે નિયમિત પરંપરા હોય એના વિશે થોડીક રસપ્રદ વાત ખરો બરાબર છે આપણે ત્યાં આખી જે પરંપરાઓ છે હાજી મંદિરોની ગાદીની સંપ્રદાયોની એટલે જેમ અગાઉ ભૂમિકા કરી એમ રવિભાણ સાહેબ સંપ્રદાયની એક શાખા ગાદી મારે ત્યાં છે જે કાનવાડીની અને એમાં એના જે નિયમો છે મેં કીધા તે પણ ગામડાઓમાં એક તો પહેલું હું હું જે સમજુ છું અથવા મારી પરંપરામાં મને જે શીખવાડ્યું છે કે એકલા બેસીને જગ્યા પર બેસીને કામ ન કરવું લોકોની વચ્ચે જવું એટલે લોકો તો આવે જ પણ ના આપણે ગામડામાં જ જવાનું લોકો જ્યાં વસે છે ત્યાં જઈને આપણે એની વચ્ચે બેસવું બેસવું એ ઘણીવાર પૂરતું છે બાકીનું કામ તો આપવા ચાલે પણ એને પોતાને ઘેર પોતાની વચ્ચે એનો પોતાનો સંપ્રદાયનો કે પોતાની ગાદીનો વડો આવે છે એનો મહિમા મોટો હોય છે એ એટલે ગામડાઓમાં જવાનું તો રાખવાનું જ મળવાનું જ રાખવાનું પાઠ હોય કે ન હોય કોઈ પ્રસંગ હોય કે ન હોય લોકોની વચ્ચે એને મળવું એ પણ એક મોટો મોટો ઉપદેશ છે એનો સધિયારો મોટો છે એટલે ગામડાઓમાં તો જવાનું પણ હવે બન્યું છે એવું કે જે રીતો છે અમારી કે મોટા ઉત્સવો તો દર પૂનમ તો થાય જ છે દરેક પૂનમ હું પૂનમે ભાગે જો બીજું કંઈ મોટું કામ કે રોકાણ ના હોય મારું તો હું મારી કાનવાળી ગાદી ઉપર હોઉં હોઉં ને હોઉં જ અને ત્યાં ભજન સત્સંગ કરીએ મંડળો આવે ભજનો ગાય દેશી ભજનો જ બને ત્યાં સુધી ગવાય એવો પણ મારાનો તો આગ્રહ ખરો એના રાગો ઢાળો સચવાય એ પણ બિલકુલ અને બધા ગામડાઓમાં એની મંડળીઓ ઊભી કરવાની અને બને ત્યાં સુધી બીજા સાધનો ભલે આવે પણ મૂળ સાધનો ખોવાય નહીં એકતારો મંજીરા બધું રે બીજું બી આવે જે છે ને વાંધો પડી પેલું પેલું મોટું ના થઈ જવું જોઈએ તો નક્કી જ શબ્દ ના સંભળાય બાર ભજન સાંભળવું નથી અને ગાવું પણ નથી તમારે પણ નહીં કરવું એ તો નક્કી જ છે બહુ જ ચોખ્ખું શબ્દ સંભળાવવો જ જોઈએ ભજન શબ્દ વગર તો પહોંચી જ ન શકે એટલે ગામે ગામની ભજન મંડળી અમે તૈયાર કરીશ અને શું સુંદર નવી પેઢી ગાય પાછી અને અસલ રાગ ઢાળવા ધીરાને ગાય ભોજા ભગતને ગાય જેસલ તોરલને ગાય મુરદાસને ગાય રવિ સાહેબને ગાય અને એને ઢાળમાં ગાય બાકીનું બધું તો ભલે વધારાનું કરવું પડે આ તો પાંચ ભજન તો તને દેશી ઢાળના આવડમાં જ જોઈએ મારી મંડળીને એ તો નક્કી એ બિલકુલ નિયમ પ્રમાણે છે અને જે વસ્તુઓ એની સાથે જોડાયેલી છે એ બરાબર પાડવી એટલે ભજન એક સત્સંગ મળવું એ બીજો લોક સંપર્ક પાક્કો રાખવાનો અને જ્યારે પાઠ ન હોય ને ત્યારે પણ એની બેઠકો હોય જે લોકોના પોતાના પ્રસંગો હોય દાખલા તરીકે જન્મદિવસ હોય તો પણ બોલાવતા હોય છે ખાસ કરીને તે દિવસે અમે છોકરાઓને પણ આ ઉપદેશ કરીએ છીએ કે ભાઈ આ કરો આ કરો આ કરો ભણવાની વાત પણ કરીએ કન્યાઓ ભણે છે અમે એક હાઈસ્કૂલ શરૂ કરી છે સંસ્થા તરફથી જ્યાં કોઈ પચાસ વર્ષના ઇતિહાસમાં એ વિસ્તારમાં કોઈ સ્કૂલ નહોતી અને આજે પચીસ ચોવીસ વર્ષ થયા હાઈસ્કૂલ કર્યાને અને ત્યાં આજે દીકરીઓ ભણે છે સાઠ ટકા દીકરીઓ ચાળીસ ટકા છોકરાઓ છે એટલું એટલું કામ હતું મારા પિતાજીની ઈચ્છા હતી કે આ તો ખરું જ પણ આપણા વિસ્તારમાં બાળકો ભણે એવું પણ કંઈક કરજો અને મને સદભાગ્ય સરકારમાં પણ બધો સહકાર મળ્યો અને મારું કામ પણ હતું સરકાર તો આ કરે જ છે અને કરી શક્યો એટલી સરસ સંસ્થા ચાલે છે એટલે એ પણ એક ખરું પણ દર પૂનમે બધા સત્સંગીઓ ભજનિકો આવે થોડીક વાતો કરીએ પણ બે મોટા ઉત્સવ ગુરુ ગુરુપૂર્ણિમા અને મહાશિવરાત્રિ મહાશિવરાત્રી તો બહુ જ મોટો ઉત્સવ થાય એટલે જગ્યાના જે અનુયાયી ગામો છે જે સેવકો છે સંતો છે એ બધા આવે તે દિવસે આખો દિવસ યજ્ઞ કરીએ ભોજન કરીએ રાત્રે આખી રાત પાઠ કરીએ એ સંખ્યા લગભગ લાખેક જેટલી થાય એટલો મોટો એનો ઉત્સવ બને છે બધા આવે ને બધું એની રીતે થાય ને મન અમારે પહેલાં તો શિવરાત્રી મૂળ ગાદી ઉપર જ થતી આપણી જ્યાં કાનવાડીની ગાડી પણ મને એવું સૂઝ્યું એક વખત કે આપણે આ અપવાદ કરીએ ગુરુ પૂનમ તો ત્યાં જ કરીએ પણ શિવરાત્રી આપણે ફરતી રાખીએ એટલે અમે ગામડાઓમાં કરવા માંડીએ એટલે જ્યાંથી ત્યાંથી બાળકો વૃદ્ધો બહેનો મોટી ઉંમરના જે ના આવી શકે એને આપણે ત્યાં દીવો પહોંચાડી શકીએ તો આપણે દીવો લઈને બેસીએ તો એને લાભ મળે એટલે એવા એવા છવ્વીસેક શિવરાત્રી તમે બહાર કરી હમણાં હમણાં છેલ્લા બે એક વર્ષથી પાછા આવ્યા છે પણ એ રીતે જાગૃતિ એ ગામડોની સફાઈ થાય ત્યાં બધું જ કરવાનું પછી દસ દિવસ આગળ જવાનું ભજન સત્સંગ કરવાના આ કામ કરવાનું હા અને ઘણી જગ્યાએ તો વન પણ ઊભા કર્યા છે હવે એ જગ્યાએ ઉપર કે ભાઈ વૃક્ષો વાવો ને આ સ્મૃતિવન કરો ઘણા મંદિરો પણ થયા એટલે આ બધું જે પરંપરા રીતે થાય થાય સાથે એક બને વસ્તુ અને નિયમોની રીતે તો કરવું જ પડે એ ન કરીએ તો વધુ નું રહે લોકો માને છે ભણતા થાય અમારા છોકરાઓ અમારી દીકરીઓ ભણતી થઈ ગામડાની સારી સારી જગ્યાઓએ બેઠી છે જે ઘરમાં પેલું સાવ હતું ને બીજા બધા દૂષણો એવું છે આ તમે ડેસરની વાત કરો ચાલીસ સાઠ ટકા ફેરફાર છે અને એ તો એ તો એની સ્થિતિ એનું એ ગામને ભગવવું નથી મારે બોલીને કે અમારી ગામ અમારે અમારા ગુરુજી આવી વાત એમને તો કશું હું બોલું એ બધું કંઈ ખોટું ના લગાડે પણ આજે શું મોટા કર્યા છે એણે અમને બિલકુલ મોટા કરે છે ને બદલાય નહીં એ મોટી વાત છે અમારે ભણેલા બદલાઈ જાય છે પણ એ એ નથી બદલાતા નહીં એટલે નહીં હવે પતી ગયું ઘણા તો ચાર ચામાં તુલસી નથી નાખતા હા કે ના તુલસી માતા ગણાય હવે કે છે દારૂ ના પીવાય તો ચામાં તુલસી કેમ ના ખાય એટલે આ તો નવાય લાગે પણ બોલો આવી રીતે લેનારા છે દારૂ પીવાનો નિયમ લીધા પછી તાળી પીનારા છે પાછા કે અમે દારૂ પીવાનો નહીં પીવાનો નિયમો તારી નહીં પીવાનો થોડો લીધો છે આ બી છોડ કરીને છૂટી પણ રહે છે અને હવે જો આ ન પીવાય તો તુલસી જેને માતા કહેવાય એને ચામાં ના ન ખાય મારે મારા એક ભાઈબંધે મને ફોન કર્યો સારો કિસ્સો છે અમારે ત્યાં સાથે ભણતા વિદ્યાપીઠમાં એ વડોદરામાં છે એને ત્યાં એનું મકાનનું કામ થતું હતું ત્યાં જે માણસો કામ કરતા હતા એને સવારે ચા મારતો કે ચા ના પીવાય ચા જ પીતા કે હા ચા નથી જ પીતા હજી માણસો ચા ના પીવે તો બીજું તો કેટલું ઊંચું જીવતા હશે તો કે કેમ આવું થુરુજીએ ના પાડેલી છે મેં ચા પીવાની ના નથી પાડી એટલે ના કોઈ ન પીવે તો મને ગમશે હું જ પીવું છું પણ મેં મેં દારૂ પીવાની ના પીવું ના પીવાની ના પાડી જ છે ના પાડી જ છે દારૂ ન પીવે એવો મને જે નિયમ મને આપે એને શું કોઈ ન ખવાય તમાકુ ન ખવાય બીડી ન પીવાય આ આપ મારે ધાર કાઢવી પડશે આ નિયમની હમ હા નહીંતર પહેલામાંથી દારૂ ન પી તાડી પીવાય એવો જો અર્થ શોધી કરશો તો નહીં ચાલે તો એ રીતે ચાલે તો કે તમને કોણ શીખવાડે તો કે અમારા ગુરુજીએ તો કે છે કોણ ગુરુજી એણે તમારું નામ લીધું એને મને તરત ફોન કર્યો ત્યાંથી હું કે ને મારા માણસો એ કામ કરે છે એ છે વનવાસી સમાજના લોકો એતાર શું કામ કરે છે સાહેબ હજાર હજાર રૂપિયાનું કામ કરે છે રોજ કરે છે કોઈ સરસ કડિયા છે ને કોઈ સુથાર છે ને સરસ કામ કરે છે લોગુ અને મને રાજીપો થયો મૂળ તો મારો મિત્ર મને કે પણ એના કામ એનું જાગ્રત દેખાય છે એટલે આ આ બધું કામ આ આ સંપ્રદાયની રીતે થવું જોઈએ અને હું બેસીને રહેનાર બેસીને સત્સંગ કરનારો માણસ નથી હું ફરનારો માણસ છું ત્યાં જ જ કરું બેસીને કરું હું તો બેસું છું તો સાંજે અગિયારથી છ પાંચ સુધી બેસું બિલકુલ મને અમે પાટમાં બેસીએ એટલે બેસીએ જ બિલકુલ બેસીએ નહીં તો એનો નિયમ છે એવું કંઈ એવું કંઈ નથી ન બેસી જ રહેવું પડે પણ છતાં એમને મારો મારા પિતાજીને એક દિવસ પાઠ પરથી ઊભો થયેલો તો હું કેમ થઈ શકું બિલકુલ આસન વાળીને બેસો ગાદી પર બેસો છો પણ એ તો એક રીત છે અને એ નિમિત્તે ભલે એક હજાર પાઠ કર્યા હોય પાંચ જણને જો જાગૃતિ જડી જાય ને તો અમારું તો આવું જીવવું સાર્થક છે એક એક જ દાડામાં થવો ને પાંચ જણ એકાદ જણ એક જણ શબદ લઈને ઉપડી જાય તો બહુ થઈ ગયું છે આ જ્યારે દીવો લઈને જઈએ એ જે વાત વાક્ય બોલ્યા ને કે ચાલો આપણે ગામડે દીવો લઈને જઈએ ત્યારે મને ગીત રચના મનમાં આવી મેં તો બહુ સરસ વાત કરી બહુ સરસ એમ એટલે એ એ દીવાની પાદર મારું હળતું બિલકુલ એ જ જોજુ એ પરંપરામાંથી મળેલી રચના છે અને એની એનો લય પણ લોકલય છે એનું વસ્તુ પણ બહુ સાંસ્કૃતિક છે સારું થયું આપણે આવી જ છે તો દીવાની વાતમાં દીવાની કવિતા જ આવી ગઈ તો આપણે એને પણ કરીએ એ અત્યારે આમ પણ કહી રાખું કે દસમા ધોરણની ઇંગ્લિશ માધ્યમની દસમા ધોરણની પાઠ્યક્રમ એ ભણાવે છે દ્વિતીય ભાષા તરીકે એટલે પણ પ્રેક્ષકોને રસ પડશે વિદ્યાર્થી હું તો ગાઉં છું પાઠમાં જ ગાઉં પાટ નો રચના તમને સુખ વ્યક્ત કરું કે બુનિયાદી બધી શાળાઓમાં લગભગ પ્રાર્થના ગીત ની જેમ એ દીવડો ગવાય છે અને એક સરસ રચના છે એની ભૂમિકા શું છે જે ગામતળમાં આપણે દિવાળી ઉપર ઉજવણી કરી છે દીવા દીવાની દિવાળી એને પણ જે સાંસ્કૃતિક સંદર્ભ છે એ છે કે દિવાળીના દિવસોમાં જે મેં જોયેલું આપણે પણ જોઈએ હજી ગામડાઓમાં છે કે દીવો કરવા દીવો તો આમ અમે તો રોજ કરીએ પણ દિવાળીના દીવા ક્યાં ક્યાં થાય મજા છે એક તો ગાદીએ ગોખમાં તો દીવો થાય પોતાના ઘરમાંય કરતા હોય પણ દિવાળીની પરંપરા અમારી ગ્રામ પરંપરામાં આપણી ગ્રામ પરંપરા દીવાની રીત એવી છે કે તે દિવસોમાં નવા દિવસો કહીએ અમે નવા દાડા છે એટલે અગિયારસ થી શરૂ થાય તે છે એક દેવ દિવાળી સુધી એટલે એ દિવસોમાં જ્યાં ઢોર બાંધતા હોય ને ત્યાં કોઢમાં પણ દીવો કરવાનો પછી એનું છાણ વાસીદું જે નાખતા હોય એ ઉકરડે પણ દીવો કરવાનો આ હજુ એની વાત રાખી તમે દેવસ્થાનમાં તો દીવો કરો છો પણ જે પૂંજી બાંધેલી છે ગમાણમાં ત્યાં પણ દીવો કરવાનો આ આ ભારતીય દર્શન કેટલું ઊંચું છે એ મુગું ઢોર જ્યાં બાંધો છો એ પણ ઉજળું ત્યાં પણ અજવાળું થઈ જવું જોઈએ એ પણ એ અથવા એ પણ અજવાડાની જગ્યા છે એવું તમારે અને ઉકરડો તો છાણ વાસીદાનો પણ ત્યાં એટલે ઉકરડો પણ અજવાળી લેવો એટલે એ કેટલું મોટું દર્શન છે પછી તો જૂના જમાનામાં ઘરના આંગણામાં કૂવા હતા એ કુવાના ભળ ઉપર દીવા મેં તો કે મારા મંદિર ને આગળ કુવા કુવો કરવાનો કરો જળને કરો પાણી ધરતી ધરતી વગર પાણી નથી પછી પાદરમાં દીવો ખેતરે મૂકવાના દેવડો એ મૂકવાના દીવાને બધે દીવા 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 જ હોય અને આ જે સંદર્ભ છે ને એના સંદર્ભને એક જુદી સાંસ્કૃતિક દર્શન છે જે ઉકરડો જેને કહીએ છે ને આપ જાણો છો કે ઉકરડો અને આપણે છાણવાસી સીધું જ કહ્યું ઉકરડો ઉકરડો હા માણસ જ ઉકરડા જેવો છે એવું પણ કહીએ છીએ એટલે એ હાવ નગણ્ય છે આમ પણ લગ્ન વખતે પણ ઉકરડી પૂજવાનો સંસ્કાર છે તો આ ભારતીય દર્શન લગ્ન જીવન દરેક સંસ્કારો સાથે કેટલું ઊંચું જોડાયેલું છે એ તો આપણને આવડે બીજાને નહીં આવડે આ ભારત વર્ષના દર્શનમાં જ આવી શકે જે ઉકરડો ખેતરમાં ઠરવાય ને અમે પેલા ગાડા ભરીને ખાતર કાઢ ખાતર કાઢવું એમ કહેતા એટલે ખાતર નાખીએ એટલે ઢગલી પાડીએ એક સીધી પછી ઢગલી ફેદી નાખે જે ઢગલી પડે ને એને એને શું આપણા પૂજો પૂજો ત્યાં નહીં છાણ નહીં ઉકળો નહીં પૂંજો પૂજો મૂક્યો છે પૂંજી છે આ શબ્દ આ આપણો જુઓ પૂંજો છે આ કચરો નથી વારી પૂંજો કચરો પૂંજો નથી આ પૂંજીનો પૂંજો છે અને આ એટલે એને એ દીવો મુકાય એટલે આખા સંદર્ભને જે સાંસ્કૃતિક દર્શનને જે મળી લેતું આ કાવ્ય છે એ ઢાળ પર લોક ઢાળ છે પણ આ મુદ્દા આ છે કે મેં તો ઉંબર પર દીવડો મૂકો એટલે મધ્યમાં મૂકો અને મધ્યમાં જ્યારે દીવો થાય છે ત્યારે આગળને પાછળ દેવું અજવાળા થાય છે મધ્યનો દીવો બહુ જ મહત્ત્વનો છે અને એટલે જ મધ્યમ માર્ગ પણ જીવન સંસ્કારની રીતે અને અધ્યાત્મ દર્શન રીતે બહુ જ મહત્વના છે કારણ કે તમે એ મધ્યમાં આવો છો ત્યારે તોલમાં આવો છો અને ત્યાંથી દર્શન પૂરું થાય છે પછી આ બાજુ જવાનું તે બાજુ નથી અહીં ઉભા પછી દ્રષ્ટા ભાવે હોઈએ છે બંને દેશ અજવાડાયેલા છે એટલે એ લોક અને પેલો લોક બંને અજવાડાય છે બાકી એક વા એક બાજુ ઉભા રહીને થાય એવું નથી આ કે મેં તો પર દીવડો મેલો કે ઘર મારું જળતું ઉંમર પર મૂકી ને આ કે પછી અંધારો રડો ઠેલ્યો ભીતર મારું જળ તું મે તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું જળ તું મે તો મેળીએ દીવડો મેલ્યો કે મન મારું જળ તું પછી ડમરો રેલમ છેલ રેલો કે વન મારું જળ તું મે તો ઉંમર પર દીવડો મેલો ઘર મારું જળ તું મે તો કુવા પર દીવડો મેલો કે જળ મારું જળ તું મે તો કૂવા પર દીવડો મેલ્યો કે જળ મારું જળ હળતું પછી છાયા માં છાંયો સંકેલ્યો સકલ મારું જળ હળતું મે તો ઉંમર પર દીવડો મેલ્યો ઘર મારું જળ હળતું મે તો ખેતર પર દીવડો મેલો પાદર મારું જળ તું મેં તો ખેતર પર દીવડો મેલો પાદર મારું જળ તું પછી અવસર અંજવાડાનો ખેલો અંતર મારું જળ તું મેં તો ઉંમર પર દીવડો મેલો કે ઘર મારું જળ તું મેં તો ડુંગર પર દીવડો ગગન મારું તો ડુંગર પર દીવડો મેલ્યો ગગન મારું જળ તું પછી આણંદ અક્ષર ઉકેલ્યો ભવન મારું જળ હળતું મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું જળ હર તું મે તો ડુંગર પર દીવડો મેલો ગગન મારું જળ હર તો ઉંબર થી ડુંગર નો સર્વ શિક્ષા અભિયાન યાદ આવે આપણને અક્ષર ઉકેલ્યો અને આ દિવાને દીવાના કેટલા બધા રૂપ છે અક્ષર બિલકુલ દીવો તો બધા રૂપોમાં છે અને આપે જે કહ્યું એવું જ છે અત્યારના જે મારું માઈ મંદિર કહેવાય છે જે પ્રસિદ્ધ નડિયાળ રાજકોટનું ત્યાં મૂર્તિઓ છે પણ મૂર્તિઓ એ તો શણગાર છે મૂળ તો જ્યોત છે જ્યોત છે

ની નિઃસુરતાની જોત આ બિલકુલ એક જ ચેના સિવાય ચાલશે નહીં અને જોત એટલે શબ્દની વચનની પણ જોત છે વચને ઊભા ધરણી આકાશ વચને બંધા વંચને વચને મંડાણા હરિના પાઠ ગંગા સતી આપણા કહે છે વચનને ઊભા ધરતી આકાશ વચનને મંડાણા ધણીના પાઠ વચન વિવેકીને જે નરનારી બ્રહ્માદિક લાગે ભાઈ વચન એ શબ્દ શબ્દ સુધી જાય છે શબ્દ આપણો બ્રહ્મ સુધી જાય છે શબ્દ બ્રહ્મની ઉપાસના આ રીતે આપણે ત્યાં આવે છે વાણી પણ શબ્દનો જ પ્રકાશ પ્રકાશ છે છે અથવા શબ્દ એ વાણીનો દલપતભાઈ આપણે આ જે આખી પ્રક્રિયા આપણે જાણી એમાં તો એમ જ લાગે કે આપની પાસેથી આ સંત પરંપરાની જ વાતો સાંભળીએ

અથવા તો વર્ગમાં બેઠો હોય તો ગાદી પર બેઠો હોય એમ જ્યાં બેઠો હોય ત્યાં ગાદી પર બેઠો એટલે આ તો હવે આપણા આપણી સાથે જોડાયેલો વિષય છે કે આ મળ્યો છે સમય અવતાર મળ્યો છે તો નિર્વાહ પણ પાકો છે પણ નિર્વાહ કેવો કેવો કુદરતી હોય છે કે આપણે ત્યાં કાગળ આવે બાપુ મારો ગાદીએ મૂકે હું ભણવા આવું વિદ્યાપીઠમાં વિદ્યાપીઠમાં જ મને નોકરી રાખ મળી પહેલી તો અને આજે પણ મને એ એ વ્યવસાય બહુ પવિત્ર રાખે છે શિક્ષકનો વ્યવસાય ભલે જે હોય તે પણ એ આપણે એમાં દિવસે દિવસે ઘણા દૂર જતા જઈએ છીએ એમાં એમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે આવવાના છે પણ એ જવા દો એથી કઈ શિક્ષક તો શિક્ષક અને શિક્ષણ શિક્ષણ છે આપણા કારણ રૂપ વિરૂપ ઊભા થાય એ જુદી વસ્તુ છે પણ શિક્ષણ જેવું કોઈ કાને હું તો ગુરુ અને શિક્ષકને જુદો ગણતો જ નથી બિલકુલ નહીં એને આપણે ત્યાંય પણ હતું પહેલાં તો પણ હું વિદ્યાપીઠમાં આવ્યા પછી મારી નોકરી શરૂ થઈ અને મેં તે આ ગયું હવે વહીવટમાં જવાનું કારણ તો જુદું જ બન્યું વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે હું સાડા ચાર વર્ષ વિદ્યાપીઠમાં ગુજરાતીનો અધ્યાપક રહ્યો અને ત્યારે નવાઈ લાગશે વિદ્યાપીઠને થોડીક બહાર લઈ જવી એટલે બીજે પણ જીવતી કરવી એવો ખ્યાલ હતો અને ત્યાં બે કેન્દ્રો શરૂ કર્યા એક સાદરાનું અને બીજું રાંધેજાનું રાંધેજા મારું પોસ્ટ હું અધ્યાપક તરીકે રહી લો બિલકુલ ચાર 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 વર્ષ અને વિદ્યાપીઠનું એક મારું જે સૌથી મોટી ઉપલબ્ધિ એ શું છે અમે જીવન સંદર્ભી વાતો કરીએ છીએ તો અંગત આવે તો પણ એમાં કશું ખોટું નથી હું મને કીધું ભણતર પણ વિદ્યાપીઠે આપ્યું નોકરી પણ વિદ્યાપીઠે આપી અને દીકરી પણ વિદ્યાપીઠે આવી એમ તો કહું હું વિદ્યાપીઠમાં ભણવા દરમિયાન જ મને ત્યાં પાત્ર એનું મળ્યું હું બ્રાહ્મણ કન્યાને પરણ્યો છું એ ત્યાં ભણતા હતા એટલે વિદ્યાપીઠનું કેટલું મોટું પહાડ છે અને સત્ય એનું નામ બહુ મોટા કાર્યકર પ્રબુદ્ધભાઈ જોશી

એટલે અમારું અમારે આજ સુધી એવો એનો આનંદ એવો મોટો છે કે વાત કરો નહીં એટલે પરણ્યા પછી અમે ત્યાં ગયા રાંધેજા રહેવા રાંધેજા એવું મોજવાળું જગ્યા હતી ગામનું ગામ અને આખો દિવસ રાયણોના ખેતરમાં ફરવાનું ત્યાં તમને અમારું મારું ઘર પછી શરૂઆતમાં હું ગામમાં રહ્યો પછી ત્યાં ઘર આપ્યું મને સંસ્થાએ અને છૂટલી જગ્યા અમે ત્યાં ખેતી કરતા હું મારા ઘરનું શાકભાજી જાતે ખરતો આજે બી કરું છું આજે અમારા ઘરમાં થોડી જગ્યા છે ત્યાં ભીંડા ને બધું પથ્થરવિલાનું બધું કામકાજ આજે કરો આજે સવારે બધું ખોદી ગોળી ના આવ્યો છું બધું હા બિલકુલ અને મારા આંગળે ચંદનનું ઝાડ છે ઓ બિલકુલ એ હતું તે એમાં તો રધુવીરભાઈ ભોળાભાઈ બધા આવેલા નરોત્તમ પાલન ને બધા હજી યાદ કરે ચંદનનું ઝાડ છે ને ચંદ્રનું ઝાડ ગયું પણ બીજું ઉગ્યું છે બીજું મોટું થઈ ગયું છે અને નવાઈ લાગશે ચંદનનું જે ઝાડ કાપ્યું ને મોટું થયું એ ઉધય લીધ ગયું તો એનો મેં પાઠ બનાવ્યો છે પાટલો પાટલો અને બાજોટ એના ઉપર અમે પાટ જે હું શિવરાત્રીનો પાઠ કરું એના પર કરું છું ચંદનના પાટલા ઉપર મારો આજે શિવરાત્રીનો દિવસ થાય છે એ ઘરમાં એટલે પ્રકૃતિનો જબરદસ્ત મને શોખ છે અને આજે જે આશ્રમ છે ને અમારો એક પાવાગઢ પાસે ઓછામાં ઓછા દોઢ હજાર વૃક્ષો અમે કર્યા છે હા બિલકુલ ઉછેરવાના પાવાના પણ ખરાની વ્યવસ્થા છે પણ એ એ બધું ખરું જ વિદ્યાપીઠમાં ત્યાં ગયા પછી ત્યાં અમે રહ્યા નોકરી કરી દીકરાઓ બે મારા છે એક તો અત્યારે પરદેશમાં છે બીજો જોડે છે એ લંડનમાં માસ્ટર ડિગ્રી આર્કિટેક્ટની લઈને પાછો અહીં આવી ગયો અને એ કામ કરે છે એટલે એ બધું એ બાબતે મને આમ બહુ મોટી મોટી તકલીફો નથી દેખતી અને હું આમ બહુ ગણકારું એવો નથી પણ છે જ નહીં આવી જ નથી તકલીફ હોય જ નહીં શકે દીવા આગળ કોઈ તકલીફ હોય એવું માનતો નથી સાચુ અને એ હોય તો આપણને દાખવે નહીં આમાં મા બેઠી હોય ને ખોડામ માના મોખડામ માથું હોય તો તાવ પજવે નહીં તમને સાચું એ તો આ એનું પ્રમાણ છે પછી ત્યાંથી કોણ જાણે એક વખત આવો કાગળ જાહેરાત આવી કે ભાઈ આ માહિતી ખાતામાં વર્ગ એકની જગ્યામાં જગ્યા છે કેટલાક આમાં લેણ લેણા લેણ લેણું જ હશે અથવા ઋણાનુબંધ હોય તો તમારે જવું પડે નહીં તો હું આજે વિદ્યાપીઠમાં હોઉં તો શું શું મેં મહે શું ગુનો કર્યો મારે ત્યાંથી જવું પડ્યું એવું નથી પણ આવી સાહેબ હું પસંદ થયો એ વખતે ઓગણીસો ને બ્યાસી ત્યાંશીમાં એના કેન્ડિડેટ એકસો ચોર્યાસી હતા આ જગ્યાઓ માટેના અને એ તો વહીવટી જગ્યા હતી વહીવટનું કામ ના આવડે મને હું સિરિયસ પણ સારો શિક્ષક બધો વહીવટ કરી શકે જો એનું બરાબર હોય તો એને સારો વહીવટદાર શિક્ષક હોય શકે એવું બધે બનવાનું મુશ્કેલ છે અને પસંદ થઈ ગયો પછી મને થયું કાગળ આવ્યો મેં મેં વાંચ્યો અમારી પત્ની અને છોકરા છોકરા હતા નાના પછી બાપુજી પણ ત્યારે ખરા ખરાંચાયો કહેવાય તો કહે તમારે જવાય પહેલું તો એમ પણ કહેલું હા તો સારું પિતાજીને અમારે ત્યાં હાઈસ્કૂલ ને અમારે ત્યાં કોલેજ શરૂ થઈ ગામડામાં બીઆરએસ કોલેજ એટલે એ બીઆરએસ કોલેજમાં પ્રિન્સિપલ અને આ અધ્યાપક તરીકે થવાનું મને કહ્યું એટલે તે વખતે મને બોલાયો અને મારા પિતાજી કહે ભાઈ ગામનું હોય તો તારી સેવા કરવી જ પડે બીજે ના જવાય મેં કીધું આ બેમાંથી શું કરવું મેં કીધું તો પણ અમે બંને મારા પત્ની સત્યા પણ ભણેલા બંનેની જગ્યા થાય બંને જગ્યા હતી પણ એક સાથે અમને પછી મેં કીધું કે અમે બંને આપી આ અમને બંનેને સમાવતા હોય તો અમે અમારી મુશ્કેલી નહીં પણ કોઈ કારણસર ન બન્યું એટલે મેં ત્યાં ન ગયા અને પછી હું આમાં આમાં વહીવટમાં આવી ગઈ માહિતી ખાતા આમાં ગયો હું પસંદ થયો પસંદ થયો પછી હું જવું નહોતું મને બહુ કહું ને મારે ઉછળીને જવું પડે નહીંતર ક્લાસ વન ની પહેલી દર ભરતીનો કાગળ આવ્યો તો જગ્યા આપણી ઊંચી થઈ જાય પણ કશું નહીં તો હું પછી આડી વાત કરું તો અમે ચાર જણા પસંદ થયેલા એમાંથી મારું પોસ્ટિંગ કચ્છમાં હતું પેલું કાગળમાં પોસ્ટિંગ મારું કચ્છ ભુજમાં ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર તરીકે અને બીજા એક ભાઈનું ભાવનગરનું હતું એ કાગળ લઈને આવ્યું મને તો ખબર નહીં એમ એ કેમ કાગળ લઈને આવ્યા એ કચ્છના હતા અચ્છા એટલે એમને એમ કહેજો આ આ જો ભાવનગરની હા પાડે તો મારું કચ્છમાં ગોઠવાઈ જાય એ મને અંદેહવા પાયેલા કે મને પણ એ જે હોય તે આવ્યા મને કે છે હા હા મેં કહું જો હું તો આવવાનું જ નથી બહુ ખરેખર પહેલાં દરમારે આ નોકરી સરકારની નોકરી કરવી જ નથી ભરે શું કહે છે આટલા બધા મા પસંદ છે તો પણ કે તો તમારું શું હોય મને કે તમે જો લખી આપો કે આ જગ્યા ઉપર એમને મૂકવામાં આવે તો મને વાંધા સરખું નથી મેં એ નીચે કાગળ લખી દીધો તરત જ કે ભાઈ સો સો ને ત્યાં મૂકવામાં આ જગ્યા પર મારું પોસ્ટિંગ છે ત્યાં મૂકવામાં આવે તો મને વાંધા સરખું નથી મેં અહીંયા મને અહીં મૂકવાય એવું નહીં કીધું એમને એમને મૂકી દો પછી બે ચાર દાડા થાય તમારા જેવા મિત્રોએ કહ્યું કે ભાઈ જવાય આમાં આમાં જ જવાય હોય ને કેટલાક આપણે જેને માથાકૂટ આની જ કરવી હોય એને એમણે કીધું તો સારું પછી એક દિવસ કોણ જાણે નિયામક ને મળવા ગયો જુઓ કે છે હવે આટલા બધામાં ઘણા માણસો લિસ્ટમાં ઉભા છે ને વેઇટિંગ તો છે જ એટલે મને દબાણો એ જગ્યા માટે કોના ના હોય કહે છે એટલે પણ મેં કીધું સાહેબ મને હું મૂળે આન વહીવટનો માણસ નથી મારી મારી હિંમત નથી ચાલતી આમાં હું શું કરીશ આવીને હું નહીં ચાલું આમાં તો કે ના ચાલવાના તો પસંદ ના થાય આવત કે છે એટલે પસંદ કરનારા હોય તમને પસંદ કર્યા એનો મતલબ કે પહેલો ઘડ તો તમે જીતેલા છો હવે યુ મેક અફ યોર માઇન્ડ કે છે તમારે આવવું હોય તો હું તમને આટલા રિસ્ક વચ્ચે એક અઠવાડિયું આપું છું શું માણસ એક એ વખતે નહીં તો અઢા કલાકમાં આ ખેલ બદલાઈ જાય અને હું પછી સાહેબ તીડ જતો રહ્યો અને ચોથે દિવસે ટ્રેક્ટર આખો ખટારો ભરીને ભાવનગર જતો રહ્યો અચ્છા બિલકુલ પોસ્ટિંગ અથડે હાજર થઈ ગયો અને એ ગયો ગયો તે પછી ક્લાસ વનની ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટરની નાયબ નિયામકની જગ્યા પરથી હું નીકળ્યો ત્યારે એડિશનલ ડાયરેક્ટર ઇન્ફોર્મેશન તરીકે નીકળ્યો ત્યાં મારા ચાર વર્ષ ગયા પછી હું અહીં આવ્યો અહીં હું એક એક ધાર્યો નિવૃત્ત થયો ગાંધીનગરમાં રહ્યો ગાંધીનગરમાં મારા વર્ષ નોકરીના અઢાર વર્ષ એક એક જ જગ્યા પર લગભગ કહીએ તો ખોટું નથી જોઈન્ટ ડાયરેક્ટર એડિશનલ ડાયરેક્ટર અને મહામાત્ર પણ રજિસ્ટ્રાર પણ થયો વધારાનો ચાર્જ સાહિત્ય એ પણ વર્ષનું બંને કામ કરેલા એટલે મારું સાહિત્યનું તો કામ મને માહિતી ખાતું વહીવટનું એટલા માટે નથી લાગ્યું નથી લાગ્યું એવું કે એનું એની તાસીર જુદી છે કામની જો ત્યાં એક સરસ કામ શું થતું કે પત્રકારો સાથેના સંબંધોનું કામ તો ખરું જ પ્રચાર પ્રસિદ્ધની રીતે પણ લોકસંપર્કનું કામ વિકાસ વિસ્તારના પ્રચારની રીતે એટલે મેગેઝિન નીકળતું ગુજરાત એ ગુજરાત મેગેઝિન હું ગયો ત્યારથી મેં જ છેવટ સુધી સંભાળ્યું છે એના દિવાળી અંકોથી મળી સાહિત્યના કામ હતા ફિલ્મ ડિપાર્ટમેન્ટ હતું એ પણ એક એક અર્થમાં એ કામ હતું સમાચારો તો ખરા જ પણ જે દસ્તાવેજી ચિત્રો બનાવવાના કામો આ બધા બહુ ગમતા કામો હતા એટલે મને ત્યાં ફાવ્યું એનું કારણ આ છે કે મને સાહિત્યને લખતું લખવાને લખતું અને આપણી આપણા કલાને સંતોષ પામનારા જે કામો હતા વહીવટ તો ખરો જ આમાં આખા ગુજરાતનો વહીવટ કર્યો છે એમાં અને વહીવટ કર્યો સારો શબ્દ નથી પણ સરસ રીતે કામ કર્યું અને બહુ જ ત્યાં પણ સરસ ઓફિસરોસ મળ્યા અમને નવ મુખ્યમંત્રી સાથે મેં કામ કર્યું છે હમણાં જ પૂછવા નહોતો તે કેટલી સરકાર બદલાણી હશે મે નવ મને સુસદભાઈ કે નવ મુખ્યમંત્રી સાથે માહિતી ખાતો સાધુ સીધા મુખ્યમંત્રી સાથે જોડાયેલું એટલે એ એવો લાભ મળેલો સીધું જોડાયેલું ને બધા લગભગ બધાની સાથે આમ એકંદરે સંબંધ રહ્યો આજ સુધી એટલે છેલ્લે હું નીકળ્યો ત્યારે આ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ હતા ત્યારે સાથે અને એ પણ એક જુદી તાસીર છે મને જરાય કડવો અનુભવ નથી સરકારનો હું તમને મને જે કામ કરવાનું મળ્યું મને જે અધિકારીઓ સચિવો સાથે કામ કર્યું બધી રીતે એ તો આપણે પણ આપણી પોતાના પર નિર્ભર પણ છે ઘણું ખરું એટલે એ પણ ખૂબ કામ કર્યું ખૂબ સારા પ્રકાશનો કર્યા એવું જ નહીં કે સરકારી પબ્લિકેશન એ તો ખરું જ એ તો હતું જ પણ પછી એવા નિયામકોને એવા મુખ્યમંત્રીઓએ પણ સહકાર આપ્યો કે નહીં ભાઈ લોકો પાસે પહોંચવાનું સાહિત્ય તો આપણે પૂરું પાડવું પડે ને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ કરવું પડે એટલે આદિવાસી સંસ્કૃતિ વિશેના પણ પુસ્તકો આપણે કર્યા હા અને એ ખૂબ કામ થયું છે એટલે એવું આપણી એવી છાપ છે ને એ પણ અધૂરી છે કે આ આ માત્ર પ્રચારનો પ્રચાર તો ખરો જ ના તો એનું કામ છે એનું કરવું પડે પણ સાથે સાથે સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી વધુ કામો થયા એટલે માહિતી ખાતાની દ્રષ્ટિ માહિતી ખાતામાં કામ કરવાનું એ અર્થમાં મને બહુ અનુકૂળ રહ્યું અને આ પહેલેથી માહિતી ખાતામાં હતા એટલે એ જાળવી રખાતું હશે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં ન જવાનું હોય એવું બને કે ના ના બીજા હા એ એ બદલીપાત્ર નહીં જગ્યા ઓકે એમાં અને જો બદલીપાત્ર માહિતી ખાતાની કચેરી જિલ્લે જિલ્લે હોય હા એટલે એટલે એટલા લેવલે તો બદલી થતી પણ ઉપર તો જે જગ્યાઓ હતી એમાં તો બે બદલીપાત્ર હતું નહીં એટલે મારે પણ પ્રમોશનથી જ્યારે આવ્યું ને ત્યારે જિલ્લાઓમાં બદલી કરી શકાયો હોત કારણ કે જોઈન્ટ ડાયરેક્ટર થયા તો જોઈન્ટ ડાયરેક્ટરની જગ્યા દિલ્હી મુંબઈ અને જિલ્લાઓમાં બે ત્રણ જગ્યાએ હતી ત્યારે એ બીજાઓની બદલી થઈ થઈ હતી મને મારી નહોતી થઈ એટલે બહુ સક્ષમ અધિકારી હતો એટલે નહીં થઈ ખબર નહીં પણ મારું કામ ગમ્યું હશે અથવા માર મને મારી કુદરત મારી

આ તો પાછલા પાછા પાછળ પેલા એપિસોડમાં જતા રહ્યા સવારના પોરમાં મેં હું મને નાળ પેલી વગાડતા આપણે ઢોલક પછી હાર્મોનિયમ કોઈ લે અમે સવારે વહેલા પાંચ પાંચ વાગે તો સોસાયટીમાં જતા અને અમારી કવિતાઓ ગાતા ઓકે હા પ્રોફેસર સોસાયટીમાં ગાતા ભોળાબેજા જાતે ઉતરીને આવેલા એટલે બધા આનંદ આવે ત્યાં જઈને ગાવાનું કશું કોઈ પ્રચાર નહીં અમારે અમારી જ કવિતાઓ ગાવાની બીજાની નહીં અમાર જે અમારું વર્તુળ હતું ને એની કવિતાઓ ગાઈએ ને લોકોને મજા પડે આવે કેટલા કે ગાળો ભાંડી હશે કે આ શું નવરા પડ્યા હશે પણ કેટલાક ઉઠી ઉઠીને આવ્યા ને પછી એની પંક્તિ હોય ગાવાય લાગી ગઈ ગા લા અમારે તો એટલું જ બહુ થઈ ગયું એક લીટી આપણી કોઈ ગાય તો આપણે તો મોટું કામ થઈ ગયું પણ આ કરેલું એટલે લખવાનું કામ અહીંયા બન્યું પદ્ધતિસર કે તાલીમ મને અહીં મળી ગદ્યનું કામ મેં અહીંયા કર્યું મારે મેં મારું બધું પ્રકાશિન પ્રકાશન કરવાની બહુ બહુ મારી એવી ખેવના નથી ઉતાવળ નથી મારા લખાણ એટલું બધું સંત સાહિત્યના લેખો ઉપરનું મારું એટલું બધું કામ છે કે મેં પાંચેક પુસ્તકો થયામાં છે બિલકુલ કવિતાના કવિતાના આસ્વાદ ઉપરનું પણ એટલે કામ તો કર્યું મેં મારા શોખથી કર્યું છે કેટલું લખવાની રીતે કર્યું હોય પણ લેખન મારું એક ધાર્યું ચાલ્યું છે અને કવિતાનું તો આજે પણ આજે પણ ચાલો હવે ત્રીજો કાવ્ય સંગ્રહ આવશે બે કાવ્ય સંગ્રહ એક પહેલું ભય બદલો જે મૂળ અને બીજો સામે કાંઠે તેડા અને હવે પાછો થોડા વખતમાં એક નવો સંગ્રહ થાય એટલી રચનાઓ થઈ છે પણ આમ કવિતામાં કોઈ એક પ્રવાહ તરફ કે મોટા વિષયો તો બધા જ આવે મેં કીધું એક તો અધ્યાત્મનો વિષય તો મારો માં છે અને મારી બીજી કવિ અછાંદસ લખું ને તો એ પેલો સંસ્કાર તો એમાં દેખાય જ અધ્યાત્મ નો રંગ તો એમાં આવે આવે ને આવે જે હું ના લાવું તો આવે એ તો આપણા અવાજમાં આપણા સમગ્ર વ્યક્તિત્વ નો રણકો આવે એમ આવે એ તો એ તો લઈ જ આવે એ જેમાં આપણે હાથમાં કશુંક લીધું હોય તો એનો સંસ્કાર છોડે ને જે તે વસ્તુ છે એનો આવે પણ છાંદસ ને અછાંદસ બે રચનાઓમાં મારું કામ રહેલું છે અને પ્રવાહોની દ્રષ્ટિએ તો મૂળ અને વિષયો આટલા રહ્યા છે એટલે એક તો પ્રકૃતિ અને ખૌ સૌથી વધારે પર્યાવરણ પર્યાવરણનું જે દુઃખ છે એ આજે પણ બહુ મોટું છે અને પર્યાવરણ વૃક્ષ કપાય તો પણ મને હજી સહન થતું નથી એમ મારે વૃક્ષની કવિતાઓ છે અંગ્રેજીનો અનુવાદ થયા છે એના કેટલાક તો હું પહેલાં અમે પરણીને એક સોસાયટીમાં રહેવા ગયા એ સોસાયટીમાં રહેવા ગયા જ ત્યારે તો હું અઠ્યાવીસની ઓગણત્રીસ વર્ષની ઉંમરના અમે અને ત્યારે એ લીમડો કાપેલો સોસાયટીમાં એટલા માટે કાપેલો કોઈ વીજળીના તાર જતા હતા અને લીમડો નડતો હતો એ એ કાપ્યો તે દિવસથી અઠવાડિયાથી રહેવાયું નથી એટલે કવિતા એ કવિતા અછાંત છે લખે તો બહુ જ બહુ જ ચાલી છે બધા એનો સુંદર બીજું ગાંધીનગરમાં મારું ઘર મેં હાઉસિંગનું લીધેલું ત્યાં એક મેં સરગવો વાવેલો સરગવા મારા ખેતરમાં બહુ છે મારા આશ્રમમાં ઓછામાં ચંદનના ઝાડ અગણિત છે બહુ ઉછેર્યા જ છે રીતસર ઉછેરા છે અને તમે ઝાડને ઉછેર્યા તો તમને ઝાડ આશીર્વાદ આપી જ ના શકે ત્યાં જઈને માત્ર છાંયો ખાવા ના બેસાય આપણે પરસેવું રેડવાય જવું પડે એમને એમ થોડું આપી કોઈ એટલે સરગો એની ખુલ્લી જગ્યા હતી એમ મેં સરગો સરગવો શું એક સરગો નામની કવિતા એ પણ ઠીક ઠીક ભણવામાં આવી છે અને ઘણા મિત્રો એના વિશેના આશ્વા લેખો પણ ઓછામાં ઓછા પચીસ એક લેખો એક કવિતા ઉપર લખાયા હશે એ અછાંદસ છે પણ એ કાપ્યું તો મેં જે જે સરગો મેં કાપ્યો અરે રોપ્યો એ સરગો મારે કાપવો પડ્યો કેમ તમારે એક નવો રૂમ બાંધવાનો હતો અચ્છા હા આ બસ આ નગર જે મને પહે ભજવી ગયું પહેલવેરું એટલે એ જગ્યા પર આજે હું બેસી શકતો નથી એ જગ્યા પર જે કાપ્યું બેસું છું પણ એમાં આવું છે કે એ તરત જ ફૂટે અંદરથી ઝાડ નથી તો ઝાડ તમને આજે એમ કંઈક અહીં હતું તો એ કેટલો એનો નાતો હશે એટલે એવી પર્યાવરણની ઘણી બધી રચનાઓ કરી છે ગુરુ પરંપરાની એટલે આધ્યાત્મિકતાની ખેતીની ગામ હજી ગામ પજવ્યા કરે છે આ બધા અને બધો છે જ જુરાપો નગરવાસની પણ કવિતાઓ છે માનવ સ્વભાવની પણ કવિતાઓ છે પ્રકૃતિની પણ કવિતાઓ છે આ સડક આ સડક છે નામની એક લાંબી કવિતા છે મેલો દલપત દાપણ મેલો એ નામની એક આત્મ પોતાની ખોજની કવિતા છે હું કહો તો હું એને એ તો કંઈક વચ્ચે મોબાઈલ ઉપર એની પંક્તિઓ ફરતી હતી

દોરડા પણ કરે દાપણ કરે તો એ સારું પણ દોરડા પણ કરે છે મેલો દલપત દાપણ મેલો છેક સુધીનું અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો મેલો દલપત દાપણ મેલો ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા ગિનાન ગાંજો પીધો ભણ્યા ભણ્યાનું પણ ઓછું ગુમાન નથી વાત અખો કે ને દેહાભિમાન હતો હું તો પાશેર વિદ્યા ભણતા વાંધો શેર ગુરુ થયો ત્યાં મણમાં ગયો એટલે જ્ઞાનનું પણ અને જ્ઞાનનો નશો તો વધારે ખતરનાક ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા ગીના અને ગાંજો પીધો છૂટ્યો નહીં સામાન ઉપરથી છાંયો બાંધી લીધો જાતર ક્યાં અઘરી છે જીવન થકવી નાખે થેલો મેલો દલપત ડાપણ મેળો જે પંક્તિઓ ફરતી ને એમાં જાત્રા લખ્યો રાહ કરી છે ના ભાઈ મેં આ આટલો આટલી માત્રા પણ છે ને મારી પંક્તિને ડુબાડે છે જાત્રા ને જાતર જાતર જ જાતર ક્યાં અઘરી છે જીવન શબ્દ જાતર છે કારણ કે પાછું કવિતા તો નાનું અર્પ વિરામ પણ સહન ના કરી શકે ગદ્ય ના સહન કરી શકે તો કવિતા પણ ક્યાંથી સહન કરી શકે તો જાતર ક્યાં અઘરી છે જીવન થકવી નાખે થેલો મેલો દલપત ડાપણ મેલો મન હરાયું નખટું નુગરું રણમાં વેલા વાવે એને ક્યાં પાણી રેડવા જેવું છે મન હરાયું નખટું નુગરું રણમાં વેલા વાવેર નો દરિયો ફાડી આડી રેત ચડાવે કેમ કરી રોકો છોડો ને કેમ કરી રોકો છોડો ને બમણો વાગે ઠેલો મેલો દલપત દાપણ મેલો સમય નહીં ને અંદરથી સસ્વત તો તો ઉભરા જ આવે ને એ જ પજવે સમવું એ સહેલી રીત નથી બમણો વાગે ઠેલો મેલો દલપત ડાપણ મેલો પીએચડીની પદવી તેથી શું ડૉક્ટરેટ પીએચડીની પદવી તેથી શું ભણી કવિતા ભગવી તેથી શું પડદા તો એવા ને એવા જ્યોત પર જગવી તેથી શું વાળી લો બાજોટ બારનો અંદર જઈ અઢેલો મેલો દલપત ડાપણ મેલો પડવું તો બસ આખું પડવું અડધું પડદું પડવું શું પડવું તો બસ આખું પડવું અડધું પડદું પડવું શું અડવું તો આભે જઈ અડવું આસનથી ઉખડવું શું આખો ખૂંટો ખોદી નાખી ખુલ્લમ ખુલ્લા ખેલો મેલો દલપત ડાપણ મેલો છેક સુધીનો અંધારું છે મૂકી શકો દીવા જેવી આ દીવો લઈને અમે રોજ પાઠ કરીએ એને તુલના નથી કરતો પણ પાઠ દીવો પેટાયા વગરનો પણ અખંડ પાઠ હોઈ શકે એ એ ગાંધી કારણ એને એની એક સંધ્યા સવારની કે સાંજની પ્રાર્થના વેગરની ગઈ નથી તો આ આ સ્વરૂપ છે પાઠના એ સ્વરૂપમાં ગયા પછી આપણે દીવા નહીં કરીએ તો વાંધો નથી પણ આખો આખો અવતાર પાઠ થવો જોઈએ ને એ અહીંથી શીખવા મળે રવિશંકર મહારાજને બીજી કોઈ ક્રિયાની રીતે દીવો કરવાની ક્યાં જરૂર છે વિનોબાજીને ક્યાં જરૂર છે ગાંધીને ક્યાં જરૂર છે સ્વયં દીવાની રીતો લઈને બેઠેલા છે અને મને મારો આ દીવાનો મારો મારો જે વિભાવ છે આ છે એ છે બિલકુલ મને તો હું દર્શી વણું મને નવાય લાગે હું એક વખત કેવા શબ્દો પકડે છે અને પિતાજી પેલી દીવી તો બનાવે ને દસી હમ એને પછી મૂકી દઈને હું નાનો એટલે પેટાવે મને પછી મેં એક દળ કીધું હું નાનો એટલે હું હળગાવું અને મને રોક્યો સાહેબ એક ભણ્યા વગરનો માપ બાપ દીકરા આને સળગાવું નહીં કહે અને પેટા શું કહેવાય અહીં દીવા આપણે ચૂલા આગળ નથી બેઠા આપણે પૂજામાં બેઠા અને એ શબ્દ આજે પણ હું સાહેબ હું બોલું ને લખું ને ત્યાં પણ મને આ મારી નિશાળ મારા પિતાની યાદ આવે છે કે મારો શબ્દ લખેલો બોલેલો કે વિચારેલો બહુ જ ચોખ્ખો હોવો જોઈએ બીજી કઈ નિશાળમાં જવાનું છે એટલે આ આ શું વાતો કરીએ જાણવા તો કે આપણે શું વાત કરવા બેઠા પણ આ વાતો છે એને એને અંદરથી ઉજળા રાખ્યા છે અંદર બહારનો દીવો આ છે કરીએ ટેબલ પર બેઠા હોય તો પણ હું મારું નક્કી છે હું ટેબલ પર વહીવટ પર બેઠો હોય તો પણ ગાડી પર બેઠો હોય તેવું જ હોય છે મારું મને કોઈ ફરક પડતો નથી મારી સ્થિતિ એવી ઊંચી ગઈ છે એમ નહીં પણ હું એના માટેનો બહુ સભાન માન સ્વસ્થ એટલો સ્વસ્થ નહીં એમ તમે જો બીજું જુઓ તો વાત પતી ગઈ ને ધર્મ ધર્મની ચીજ નહીં તે સમજની ચીજ છે એટલા માટે આ બહુ ઓછી ઓછી તકલીફો પડે છે મને બહુ જ કોઈ કોઈ તુલના જ નથી મગજમાં જરાય નહીં તો તુલનામાં તો જીવવાનું જ નહીં આપણે આપણું આપણું જે છે ને એ માપ બરાબર છે ક્યાં ક્યાંથી ક્યાંથી વાતો તમે આજે અંદર કાઢવા માંડ્યું છે પણ દીવા મેળો દલપડા પણ મેળો કેટલી બધી કવિતાઓ યાદ આવે છે પણ હવે કંઈક કંઈક બીજું પૂછો તો વચ્ચે પાછું યાદ આવશે એક કવિતા તો બારમા ધોરણમાં વર્ષો સુધી ભણવાય કોની રે સકાય હું સાંભળે એ છેલ્લે કદાચ આપણે જો થાય તો કરીશું પણ એક બીજો સારું યાદ આવ્યું કે આખું ગુજરાત જે ભણ્યું છે એમાં મારી એક બાળ વાર્તા એક જ બાળ વાર્તા લખી છે અને આખા ગુજરાતમાં જે આજે ચાળીસ પિસ્તાળીસ વર્ષના છે ને જે ગુજરાતી શાળામાં ભણ્યા છે એ મને જાણે છે હું અત્યારે કહીશ ને તો એને ખબર પડશે કે ના છોગાળા હવે છોડો એ નામની મારી બાળ વાર્તા હતી અને એ કેટલા વર્ષો ભણાય ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી ભણાવે પાંચ વખત પાઠ્યપુસ્તક બદલાયું ને તો એ વાર્તા રિપીટ થતી થતી જ રહી મારા છોકરાઓ ભણ્યા ને મારા છોકરાને ત્યારે ભાવનગર મારો દીકરો ત્યાં આપણી ગીજુભાઈની ની શાળામાં વિમણા પાસે તેને ભણવામાં આવ્યું ત્રીજા ધોરણમાં કેવી સુંદર સંસ્થાઓ કે દીકરાએ કીધું કે અને હું તો ત્યાં ડિરેક ડેપ્યુટી ડાયરેક્ટર હતો મારા પપ્પા વાંચું એટલે તારા પપ્પા હા કે એ સંસ્થાએ મને બોલાવ્યો અને ત્યાં મારો કાર્યક્રમ રાખ્યો છોકરાઓની વચ્ચે અને મોજ કરી ગઈ આવું જ બન્યું પછી મારી બદલી થાય નહીં આવી મારા નાના છોકરાને ભણવાનું આવ્યું સ્કૂલનું નામ નહીં લઉં એને ભણવાનું આવે કારણ કે મારા પપ્પાએ લખેલી છે તે શિક્ષકે બેસાડી દીધો ચોપરાય અવાજ નહીં કરવાનો કે હવે આ આવું કઈ પછી બલિયારી આપણી નથી જે છે એની છે પેલાને ખબર પડી કે ના આ છોકરાને મેં ખોટો બેસાડ્યો એ શિક્ષકોએ પાછો મને બોલાવ્યો કે આ મારી ભૂલ હતી આ પણ મહત્વનું છે એ શિક્ષકને પણ ધન્યવાદ આપવા પડે છોકરો પણ બિચારો બધાને વચ્ચે છોભીલો પડી ગયો કે આ મને બેસાડી દીધો એનો એનો ઉમળકો નામ આવે ને કે અમારા પપ્પાએ લખેલું છે એટલે પછી એના છોકરાઓને લઈને હું જમતો હતો ત્યારે સોસાયટીમાં આવેલા એટલે છોકરાઓને હું અમે તો ખુલ્લા બહારને જમીએ બધું એટલે છોકરાઓ બહારથી આ આ પેલા દલપતરામ હજી જીવે છે એ જ ને આખે છે દલપતરામ પાછા નર્મદવાળા પણ દલપતરામનું નામ પણ રીતે છોકરાઓને હોય એને કે મારા પપ્પા એને સાંભળ્યું મારા પપ્પાએ લખ્યું છે આ તો અંગત વાત થઈ પણ આ સાહિત્યથી

છોગાળા પણ છોડે પણ સોઢાળા ક્યાં છોડે છે એના ચિત્રો બરાબર સરસ બનાવેલી પહેલાં પાઠ્યક્રમમાં પેન છોકરાઓને તો આજ ગમે ને અને આજે એ રૂઢિપ્રયોગ છે ને છોગાળા છોડે સોઢાળા ક્યાં છોડે છે એટલે આ લેખનની થોડી વાત થઈ આપણી અત્યારના નિવૃત્તિ પછીના કાળમાં મુખ્ય કામ શું અત્યારે તો બસ વધારે ફરવાનું બે એટલે દર પૂર્ણ ગાંધીનગર ગામડે તો જવાનું દરમિયાનમાં લોકોની વચ્ચે જવાનું લખવાનું તો ખરું છે મારું લેખન બહુ જ ચાલે એક તો અહીંયા વિશ્વકોષમાં પણ એક મોટું કામ કુંવર મને ભણાવ્યું છે મને ગમતું કામ છે એટલે ગુજરાતના સંતો ઉપરનો કોષ કરી રહ્યા છે આપણે અને બહુ મોટું કામ છે મારું ગમતું કામ છે એટલે એ એનો એનું સંપાદક છે ઘણા મિત્રો નાથાભાઈ નિરંજનભાઈ બધા મિત્રો સાથે મળીને કરી રહ્યા છે પણ એનું સમગ્ર સંકલન સંચાલન હું કરી રહ્યો છું એક તો જોવું પડે એ રીતે બહુ સરસ કામ કરી છે મારી કવિતા લખવાનું કામ મારી કવિતા લખાય ઓછી બહુ જ ઓછી લખાય પણ મારું કામ બહુ ઉતાવળું છે મને કંઈ લખી નાખવું એવું નહીં બસ ચાલે આપણને એક દીવો કરો તો ભલે ને સુધી ગુમરી રહેતી એમ એમ એક કવિતા બહુ થઈ ગઈ પણ એ બરાબર નહીં લખવું જ જોઈએ રઘુવીરભાઈ તો ઠપકો કરે કે તારે કરવું જ પડે તમારે કરવું જ જોઈએ અને ચિનુભાઈ તો કહેતા કે ક દલપત કવિતાના આ લખે તો સત્યને જમાડતી નહીં તો એમ પ્રેમીઓ માણસ છે લખવું જોઈએ વધારે ન લખાય તો ન લખાય એવું નથી પણ હું આમ ફરવું બહુ છું કામ પણ મારું બહુ રાતોરાત બેસું બધે પાઠમાં તો બેસું વિવિધ કાર્યક્રમોમાં પણ મેં દલપતભાઈ આપને બરાબર સાંભળ્યા છે અને માણ્યા છે કે જ્યાં અનુસંધાન કરી દેવાનું કામ એટલું સુંદર રીતે થતું હોય ભજનો ગવાતા હોય ને આપણને હજી એ દોરમાંથી ખુશીક સમજ ન પડી હોય ત્યાં દલપતભાઈ કરી આપતા હોય અને એ પણ એટલી સહજતાથી મેં જોયું છે કે કોઈ જાતનું કોઈ સંચાલન કરે છે કે એવું આમાં આવે જ નહીં બરાબર છે અને તેમ છતાં રસાળ રીતે રાતની રાતો બેઠા બરાબર છે સાચું છે જેમ અત્યારે આપે વાત કરી છે એ જ ફ્લોમાં એમ જ ના એ સહજ છે એટલે સહજ સિવાય કોઈ બીજી સ્થિતિ નથી નથી અને એ જેટલી આપણને આવતી જાય ને એની સમતુલાય જુદી છે એની મોજ પણ જુદી છે ખૂબ વાંચવાનું એ ખૂબ ખૂબ અને એમાં મારો વિષય વધારે તો અત્યારે તો વંચાતું પણ નથી હવે બહુ વખત રહેતો નથી પણ વિનોબાજીને વાંચવાનું બહુ જ ગમે સંતો વાંચવાના બહુ ગમે ગાંધીજી પણ એટલા જ ગમે વિનોબાજીને તો નિયમિત વાંચવા એવું ગીતા પ્રવચનો તો નિયમિત વાંચવા એવો પણ વચ્ચે નિયમ કરેલો ને એક બે વખત પાળેલો પણ ખરો ગીતા પ્રવચનો વાંચવાથી ઓહો આખી જે ઉતરે જ જીવનની નિશાળ ઉકલે છે અને વિનોબાજી આટલું લખી શકે તો આપણે કેમ આપણે સરસ અને મારી લેખન શૈલીમાં બધાનો ની અસરો છે એટલે બધા આદર્શ છે એ લોકો એટલે લખવાનું આમ ઓછું પણ હું લખું બહુ બહુ ઝીણું બહુ ઝીણું કામ કરવાનું હું એક પણ શબ્દ જો વધારાનો હોય તો મને પાલવે નહીં ગદ્યમાં એ તે કવિતા તો સહન કરી શકે નહીં પણ ગદ્યનું વાક્ય પણ જો વધારાનો શબ્દ હોય તો એ તૂટતું હોય છે એ વાક્ય પણ નમી જતું હોય છે ગદ્યનો એક સરસ ગદ્યનો નિબંધ લખતો ને એક સરસ વાક્ય બનાવ્યું છે કે ટૂંકા વાક્યોની શૈલી દુર્લભ દુસાધ્ય છે અને એનો માસ્ટર ગાંધીજી છે ગાંધીજીએ જે આત્મકથાના તમે નવાઈ લાગશે આત્મકથાનું ગદ્ય છે ને ટૂંકા વાક્યની શૈલીની ગદ્ય મેં તો નવાઈ લાગી ગણવા ખાતર અલ્પ વિરામો કેટલી વાર આવ્યા છે એની સંખ્યા ગણેલી એકવાર આત્મકથામાં વિરામચિહનો કેટલો ઉપયોગ થયો છેલ્પ વિરામ પણ ગદ્ય વધારાનું હોય તો એટલે એ મે આવું બધું કરેલો ખેલ સરેરાશ પાંચ શબ્દોનું વાક્ય છે ગાંધીજીનું ઓછામાં ઓછું એક શબ્દનું પણ છે અને વધુ વધુ તેર શબ્દોનો છે અચ્છા આટલાનો ખેલ છે ને આપણે આપણે તો લખવા બેસીએ તો ક્યાંથી નીકળીએ છીએ અને ક્યાં પૂરું કરીએ છીએ એ કોઈને આવડતું નથી એટલે જેમ ભાલો ભાલો લાંબો ને એમ શિકાર વિધે એ વસ્તુ ખોટી છે લાંબો ભાલો ભમે ને નમે એટલે જ્યાં જે જોઈએ એટલે ટૂંકા વાક્યોની શૈલી એટલે ટૂંકા જ જરૂર નથી બાણ આપણા ગોરધરામ પણ આપણા લાંબા વાક્યોની શૈલીના સમસ્ત ગદ્યકારો છે પણ એ સિદ્ધ થયા લાંબા શાસ્ત્રોમાં મેં હમણાં જ એક મુનિશ્રીને વાત કરી હતી કે ભાઈ મારે ઘરે એક સામાયિક આવે છે આપનું એમાં અઠયાવીસ લીટી પછી પૂર્ણ વિરામ આવે એમની એવી ફરિયાદ હતી કે યુવાનો સુધી અમારું ધર્મનું શાસ્ત્ર પહોંચતું નથી તો તમે શિક્ષણમાં છો તમે શું માનો છો તમે આપ વિચારો જોઈ હું વાંચી જ સંભળાવું બરાબર છે આટલું લાંબુ તો અઠ્યાવીસ લીટી છે વ્યવસ્થિત પછી ફૂલ સ્ટોપ છે હુ વિલ વેઇટ અપ ટુ ધીસ ધારણ ન થઈ શકે ત્યારે બીજું એ પણ સમજવા જેવું છે આપડે બધા બોલતી વખતે આપડા તો શ્વાસ પહોંચે એટલું જ બોલીએ પેલામાં તો કોઈ એવું બધું કંટ્રોલ છે નઈ એટલે તમે લંબાયા કરો જેટલું શ્વાસ ની છે ને એ રીધમ માં આપણું વાક્ય બનવું જોઈએ લાંબુ બનવું બનાવવું પડે તો ખોટું ન બને નથી પણ એ તો અનિવાર્ય નથી અને સેન્ટેન્સ ઇઝ અ સિંગલ ક્રાય એવું એક હર્બર્ટ રીડનું વાક્ય એક સળંગ ચીસ જેવું હોવું જોઈએ આમ આમ તીર જેવું પછી કંઈક ચી લાંબી ના હોય કંઈક આલાપ ના હોય આલાપનું મહિ મહિમા છે પણ વાક્ય તો આમ ચીસ જેવું હોય છે એટલે એટલું તીવ્ર એટલું દ્રઢ એટલું સંગીન એમ તો તમે શું એટલે તો ઉપનિષદકારોનું વાક્ય એક એક વાક્ય આમ તો ઉપનિષદ જેવું હોય છે કેટલું બનેલું વાક્ય છે એટલે આપણે ગદ્ય લખતા બધા ગદ્યમાં બોલીએ છીએ લખીએ છીએ પણ ગદ્ય સારું લખતા મોટા ભાગના નથી આવડત અમારા મુસદ્દા તો હું દસ દસ વખત ઉધરાવતો ઓફિસમાં પણ હમ હા બિલક કલા અમારા નીચેના બધા ગેજેટેડ ઓફિસર હું લખાવતો એટલે એ ખરાબ નહોતું લાગતું એમને અને એમને પછી સ્વીકાર્યું કે સંગલગ હું એનો માસ્ટર નથી પણ આપણે જેટલું સાફ કરીએ ને એટલું થાય ના વહીવટમાં એવું બને છે પાંચ સાત લીટી પછી જ આખો પેરેગ્રાફ પૂરો થતો હા હા સર અને જે જોઈએ તે આવે નહીં તમારે મુદ્દો જે મૂકવાનો છે મુદ્દો આવે નહીં તમે લંબાયા કરો અને બીજા બીજા સંદર્ભોની જરૂર નથી અને જ્યાં જરૂર હોય ત્યાં ટૂંકું કરવાની જરૂર નથી પણ એક મોટો બહુ જાણીતી કવિતા છે ને એ પણ પાઠ્યક્રમમાં વર્ષો સુધી રહી આ બંને અને મારી ગમતી કવિતા છે બહુ સ્મરણની અંજલી છે અને જે મારી નિશાળ કાયમી નિશાળ જેવા છે માવતર માત પિતા પણ એ દાદા દાદી ના સ્મરણમાં છે અને એ એક એ પણ કહું કે જે કવિતા લખી એ હોટેલ પોઇટ્સ વખતે જ લખેલી ઓકે અને એ કવિતા સામે નીચે લખેલી નહીં પહેલાં અંદરની અંદર જ બનેલી અચ્છા હા કવિતા કંઈ આપણે પહેલી પંક્તિ લખીએ એવું તો બને પછી આગળ વધે પણ આ અંદર અંદર જ બનેલી એમ વર્ષ મહિનાઓ સુધી કહી એની પંક્તિઓ બંધાતી ગઈ ને પછી એક દાળ ઉતારી અને પછી અમે એક અક્ષરનો ફેર ના કર્યો મેં બિલકુલ એટલે આ કંઈ કવિતાનું સ્ટાન્ડર્ડ છે એટલે આ કવિતાનો નિયમ છે એવું નથી આ આ મારી પોતાની આટલી વાત છે કે એ કવિતા અંદર રમતી રહી અને એ અને બીજું આજે કહું છું મેં એક દાદ લખું પછી કાઢનાખું હમણાં કે એ કવિતા મારા દાદા દાદી હતા તે દરમિયાન લખેલી જેને અંજલી આપું છું એની હયાતી છે એની કવિતા છે એનું કારણ એટલું જ કે એમનો વિયોગ મને થયો ચોથા ધોરણથી એ વિયોગ પડ્યો રહ્યો એટલે એમના હોવા છતાં એમનો હાજરીનો આનંદ અને હામે નથી આનો વિયોગ આ આ વચ્ચે એટલે મેં વાક્ય લખ્યું કવિતા મારો મોક્ષ છે એમના હોવા છતાં પણ હું આ કવિતા મને મોક્ષ આપે છે એમની હાજરી ભરીશ કવિતા આ ગાઈને આજની લગભગ અમે આજ પાછું એ કહું કે ચીનુભાઈ કહેતા કે આપણે આ અમારી બધી બેઠક આ કવિતાથી પૂરી થતી હોટેલ પોઈટની કોઈ પણ બેઠક હોય અમારો હોટેલ પોસ્ટનો કોઈ પણ કાર્યક્રમ હોય છેલ્લે આ ગીત અમે આ રજૂ થઈને ને જે કાર્યક્રમ પૂરો ચિનુભાઈ પણ રાજી હા હા બિલકુલ 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 એનું એનું શીર્ષક છે પુણ્ય સ્મરણ અને એ ઢાળ પણ એનો બહુ મધ છે બધાના કહેવા મુજબ મને તો પછી નામ પડેલું શિવરજની છે મેં બીજા હોય બીજા ઢાળમાં પણ ગાયું છે ઘણા બધા અમરભાઈએ ઘણા કવિઓ કમ્પોઝ કર્યા છે પણ આ મેં જ ગાયેલું છે મારી રીતે અમને કોની રે સગાયું આજ સાંભરે ઊંડે ડે આ તૂટે ને સમદર ઊમ बि कोनी रे सॻायूं आज सांभरे भे कोई पाड़ो रे बंधावो घाटे घोड़ा दौड़ावो कोई पाड़ो रे ધાવો ઘાટે ઘોડા દોડાવો આગે લેર્યું ને આંબી કોણ ઉઘડે એવી કોની રે સગાયું

जोनी धोनी एमने दा दा देख पी डेली ए बि कौनी रे सगायूं આજ સાંભરે માડી વાત તું રે વાવે આ ઉજટ લે ખરતા હાલડા ઝુરે રે અધર ટોડ લે ઊંચે મોભને માર્ગ મારગ કોણ ઉતરે એવી કોની રે સગાયું આજ સાંભરે કોઈ કુવા રે ગોડાો કાંઠે બાગોરો પાવો આછા ઓરળિયા લી પાવો ઝીણી ખજલ્યું પડાવો આજે પરસાડું ડાળીને સૌને પાંખી એવી સાચી રે સગાયું પાછી સા ઊંડે તળી આ ને સમદર ડે આજના આ બહુ જ રસપ્રદ સંવાદમાં આટલો લાંબો સમય આપે ફાળવ્યો અને બહુ દિલથી આપણે વાતો કરી એ બદલ સમયનો આભાર માનું અને આપના પ્રત્યે ખૂબ જ અનુભવ સાથે પ્રણામ કરું અને પ્રાર્થના કરું કે જે વિરાસત આપની પાસે દિવ્ય છે એના દ્વારા વિશ્વ ઉજાગર થતું રહે એવા કાર્યો આપ કરો ખૂબ ખૂબ આભાર